પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં વિલસી રહેલી નેસડા ગામની સમસ્ત પાવન ચેતનાઓને પ્રણામ. સંત વૃંદ, વિપ્ર વૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. જોડિયા તાલુકાના નેસડા ગામમાં મકવાણા પરિવાર સમાયોજિત આ કથામાં પોતાના પૂર્વજોના શ્રેયાર્થે સ્વર્ગીય જેસનભાઈ મલાભાઈ મકવાણા, સ્વર્ગીય અમરબેન જેસનભાઈ મકવાણા, સ્વર્ગીય નરસિંહભાઈ મલાભાઈ મકવાણાને એ પૂર્વજોની સ્મૃતિમાં એમના આત્મશ્રેયાર્થે મુખ્ય મનોરથી શ્રી અર્જનભાઈ બેચરભાઈ મકવાણા, શ્રી નારણભાઈ બેચરભાઈ મકવાણા, શ્રી દેવરાજભાઈ બેચરભાઈ મકવાણા, સમસ્ત બેચર દાદાનો આખો પરિવાર, મકવાણા પરિવાર, આપ સૌ પધારેલા શ્રેષ્ઠીજનો, અતિથિ વિશેષ તથા ભક્તજનોનું
સરહદે સ્વાગત કરે છે તથા અભિવાદન કરે છે આપ સૌને મકવાણા પરિવારના. જય શ્રી કૃષ્ણ. ભાગવતજી એક એવો ગ્રંથ છે જે ગ્રંથનું શ્રવણ માત્રથી ભગવાન પ્રત્યેનો ભાવ ઊભો થાય એના માટેનો સૌથી ઈશ્વર સુધી નજીક પહોંચાડવાનો ગ્રંથ એટલે ભાગવત. ભગવતા ઇદમ ઇતિ ભાગવત, જેનાથી ભગવાન મળે એને ભાગવત કહેવાય. એવું કહી શકાય કે જેના દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવા માટેનો જેમાં આસક્તિ જાગે જે ગ્રંથ શ્રવણ કરવાથી એનું નામ છે ભાગવત. ભાગવતજી શ્રવણ કરવાથી રસવૃદ્ધિ થાય છે અને એ રસવૃદ્ધિને જ વિદ્વાનોએ ઈશ્વરે પરાનું રક્તિહિ ઇતિ ભક્તિહિ કહ્યું છે. ભક્તિની વૃદ્ધિ થાય ભાગવતજીથી. ભાગવતજી તમારા ગામમાં નથી પધાર્યા, ઠાકોરજી પધાર્યા છે. કોઈ રાષ્ટ્રપતિ તમને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવે કે તમે આવો બે દિવસ, તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું, તો આપણે પ્રસન્ન થઈએ કે ઓહો રાષ્ટ્રપતિએ બોલાવ્યા. એમ નેસડા ગામમાં જગતપતિએ તમને બોલાવ્યા છે કે 7 દિવસ તમારી સાથે હું બેસવા માંગુ છું અને 7 દિવસ તમારી સાથે જગતપતિ ચર્ચા કરવા માંગે છે. અને એ ભાગવતજીના મહાત્મ્યમાં સીધો આપણે પ્રવેશ કરાવો. ભાગવતજી છે એની મહત્તા અનેક પુરાણોએ ગાય છે. બૃહદ નારદી પુરાણે ગાય છે, સ્કંદ પુરાણે ગાય છે, કૌશિકી સંહિતાએ ગાય છે, મત્સ્ય પુરાણે ગાય છે, વાયુ પુરાણે ગાય છે, પણ એક પદ્મ પુરાણે પણ ગાય છે મહત્તા. એ અહીંયા પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજી વાસ્તવિકમાં શું છે, ભાગવતજી શ્રવણ કરવાથી શું થાય એ સમજાવવા માટે પદ્મ પુરાણે 504 શ્લોકોમાં 6 અધ્યાયમાં મહાત્મ્ય ગાયું છે. અને મહાત્મ્યના આરંભમાં મહાત્મ્ય આરંભ થાય પહેલા વિદ્વાનોએ 2 શ્લોકો મૂકેલા છે. એક ભગવાન શ્રી કૃષ્ણની વંદના માટે ને એક એમના વક્તા ભાગવતજીના જેને સુખદેવજી કહે એની વંદના માટે 2 શ્લોકો. એમાં જે 1લો શ્લોક છે ભગવાન કૃષ્ણ માટે, એ શ્લોકની રચના બોબદેવ શાસ્ત્રીજીએ કરી છે. એના પછી અખંડાનંદ શાસ્ત્રીજી, અખંડાનંદ સ્વામીજી આ શ્લોકને ખૂબ ગાયો છે. આ શ્લોક નથી ભાગવતજીનો, નથી પદ્મપુરાણનો, આ શ્લોક કોઈ મહાપુરુષ દ્વારા લોકો સુધી પહોંચાડેલો છે. અમે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ. કેવા કૃષ્ણની સ્તુતિ કરીએ છીએ તો એના વિશેષણો આપ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. ણુ સ્તુતો, ણુ ધાતુ સ્તુતિ માટે વાપરવામાં આવે. એણે ણુમાંથી
નુમઃ થયું. નવ નવમી નુવહ અને નુમઃ, અમે બધા વયમ નુમઃ, અમે બધા તમારી સ્તુતિ કરીએ છીએ. કોની સ્તુતિ? શ્રી કૃષ્ણની. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે તેના માટેના વિશેષણો છે. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? સચ્ચિત અને આનંદના રૂપવાળા છે. એનું સાચું રૂપ છે જે કૃષ્ણની તમે કથા સાંભળવા માટે બેસો તમને શાશ્વતતાનો અનુભવ થાય. નિરંતર આપણી આજુબાજુમાં ક્યાંક છે એવી અનુભૂતિ થાય. નેસડા જેવા ગામમાં પણ જો ભાગવતજીના નાનકડા ગામમાં ભાગવતજીની પોથી આવે તો તમને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક કાનો આજુબાજુમાં ફરે છે. અમારા વિસ્તારમાં તો એટલી બધી કથાઓ થઈ કે અમને એવું લાગવા માંડ્યું કે કનૈયો જતો રહ્યો એના લગભગ 100 વર્ષ જ થયા. 100 વર્ષ પહેલા જ ભગવાન કૃષ્ણએ પોતાની દેહ લીલાને વિરામ કરી છે એવું લાગે. હજુ બહુ લાંબો 5,500 વર્ષ તો થયા જ નથી એવું જ લાગે છે. સતત તમે કૃષ્ણની કથા સાંભળતા તમને અનુભૂતિ થાય, શાશ્વત અનુભૂતિ થાય. એ સત તત્વમાં જે પરિભ્રમણ કરે છે એનું નામ છે કૃષ્ણ. તમને શાશ્વતતા અનુભવ આવે. ચિત્ત એટલે જ્ઞાન. જ્યાં જ્યાં પણ તમને જ્ઞાનની કૃષ્ણની કોઈ પણ વાતો સાંભળો તો કૃષ્ણની મટકી ફોડવામાં જ્ઞાન છે, એની માખણ ચોરીમાં પણ જ્ઞાન છે. ડગલે ને પગલે કૃષ્ણનું એક ચરિત્ર, એક લીલા કે એક એવી વાત નથી જેમાં જ્ઞાન નો સ્પર્શ ન થાય. કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા તમે જ્ઞાની થઈ જાઓ. અમારે બધા અભણ બહેનો છે પણ એ અભણ બહેનો પણ કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા તત્વચિંતક થઈ ગયા. ચિત્ત કૃષ્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. અને એના પછી આનંદ, કૃષ્ણ આનંદનું સ્વરૂપ છે. કૃષ્ણ આનંદનું સ્વરૂપ એવા માટે કૃષ્ણની જ્યાં જ્યાં વાતો થાય, કૃષ્ણના કીર્તન થાય, કૃષ્ણની કથાઓ સાંભળવાની થાય તો તમને આનંદની પ્રાપ્તિ થાય જ. આટલો બધો આનંદ થાય કે એનું સ્વરૂપ જ છે કૃષ્ણનું. શાશ્વતતા કૃષ્ણનું સ્વરૂપ છે, જ્ઞાન કૃષ્ણનું સ્વરૂપ છે, આનંદ કૃષ્ણનું સ્વરૂપ છે. કૃષ્ણ જ્યાં પધારે ત્યાં આનંદ આવે, કૃષ્ણ જ્યાં પધારે ત્યાં બધા લોકોને જ્ઞાનની પ્રાપ્તિ થાય, કૃષ્ણ જ્યાં પધારે ત્યાં બધાને શાશ્વતતાનો અનુભવ થાય કે ભગવાન મારી આજુબાજુમાં છે. વિશ્વોત્પત્તિ આદિ હેતવ, વિશ્વની ઉત્પત્તિ પાલન અને છેલ્લે સંહાર કરે એમ નહીં, આપણા જીવનમાં કંઈક નવું સર્જન કરે એ કૃષ્ણ. તમે કથા શ્રવણ કરો, નવું સર્જન તમારી અંદર કંઈક ને કંઈક થશે, તમારી અંદર કંઈક પોષણ થશે, તમને તૃપ્તિ મળશે કથા શ્રવણ કરવાથી. અને તમારા જીવનમાં એવા દુર્ગુણો હશે એનું વિસર્જન પણ કરી નાખશે. એ કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. તમારા આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક તાપો છે એ તાપનું શમન થઈ જાય કથા શ્રવણથી. જેની વાતો શ્રવણ કરવાથી, જેની કથા શ્રવણ કરવાથી, જેનું નામ શ્રવણ કરવાથી, જેનું કીર્તન કરવાથી આવી બધી સ્થિતિ થઈ જાય એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છીએ. બીજા શ્લોકમાં સુખદેવજીની વંદના છે. તમ સર્વભૂત હૃદયમ, દરેકના હૃદયમાં રહેવા વાળા, બધાના હૃદયમાં રહેવા વાળા એવા વ્યાસ મુનિના શિષ્ય, વ્યાસ મુનિના પુત્ર. મુનિમ આનતઃ અસ્મિ, એ મુનિને હું ચારે તરફથી નમન કરું છું જેના દ્વારા ભાગવતજી આપણા સુધી પહોંચ્યું છે, એવા પરમ વૈરાગી પુરુષને અમે વંદન કરીએ છીએ. અને પછી નૈમિષારણ્યની ઘટના છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ એની વચ્ચે સુત પૌરાણિક બેસેલા છે. 88,000 ઋષિઓએ પ્રશ્નો કર્યા છે. શૌનકાદિ ઋષિઓ છે અને બધા જ્ઞાની લોકો છે. એમણે 3 શ્લોકોમાં પ્રશ્ન કર્યા છે. એમાં પહેલા શ્લોકમાં કહ્યું છે કે અમારા જીવનમાં વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સહિતનો વિવેક અમારા જીવનમાં વધે કેવી રીતે. આ અત્યારે કલયુગ ચાલે છે અને કલયુગમાં લગભગ લોકો આસુરી જીવના થઈ ગયા છે. આ આસુરી જીવ દૂર કરી બીજા માટે જીવવાની વૃત્તિ કેમ ઊભી થાય? અશુષુ રમંતે ઇતિ અસુરા. કલયુગમાં લગભગ લોકો પોતાના માટે જીવવા માંડ્યા છે. એની વચ્ચે અમારે બીજા માટે જીવવા માટે વૃત્તિ ઊભી કરવી તો કેમ ઊભી કરવી? અને 3જા શ્લોકમાં કહ્યું છે કે આ જગતમાં પવિત્રમાં પવિત્ર
સૌનું કલ્યાણ કરનારું પવિત્રમાં પવિત્ર કોઈ તત્વ હોય તો કૃષ્ણ તત્વ છે. એ કૃષ્ણ તત્વની શાશ્વત પ્રાપ્તિ કેવી રીતે થાય, નિત્ય કૃષ્ણની અનુભૂતિ કેવી રીતે થાય? આ બધાના જવાબમાં સુત પૌરાણિક કહ્યું કે મેં સુખદેવજી કથા સંભળાવી રહ્યા હતા પરીક્ષિત, ત્યારે મેં અનુભવ કર્યો છે કે તમારા બધા જવાબ શ્રીમદ ભાગવતજીમાં છે. અરે ભાગવતજીની અનુભૂતિ કરતો કરતો એક વ્યક્તિ મુક્તિ સુધી પહોંચી ગયો પરીક્ષિત, ખાલી શ્રવણ કરવાથી. તો ભાગવતજીનું બીજું ફળ તો શું ન હોય. અરે બ્રહ્માજીએ પણ, વેદ ભણનારા બ્રહ્માજીએ પણ એક વખત આખા ભાગવતજીને ગાયું, અને ગાયું ત્યારે એને પોતે હાથ ઊંચો કરીને અનુભવ કર્યો છે કે મેં સત્યલોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજ હત. મેં પોતે અનુભવ કર્યો વેદો ભણીને પણ, અને હવે મેં અનુભવ કર્યો છે ભાગવતજીને ગાયને પણ. ભાગવતજીમાં જે રસનો અનુભવ થાય બીજે ક્યાંય ન થાય. સુત પૌરાણિક કહે એને નહીં અનુભવ, નારદ જેવા નારદ મુનિએ જે એક જગ્યા ઉપર ક્યાંય રોકાય નહીં, એણે પણ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને કથા સાંભળી છે. તમે 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને કથા સાંભળો એટલે તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય, અને મૂલાધાર ચક્ર તમારું એક્ટિવ થઈ જાય એટલે મોટાભાગની બીમારીઓ તમારી દૂર થઈ જાય. મૂલા ચક્ર ભેદન કરવા માટે 7 ચક્ર છે. આ 6 મૂલાધાર સ્વાધિષ્ઠાન ચક્ર થી લઈને છેલ્લે સહસ્રાર ચક્ર સુધી. પેલા દિવસે જેવડી અઘરી વાત નહીં કરું, પણ કહેવાનો મતલબ છે 7 દિવસ એક જગ્યા ઉપર બેસો એટલે તો લોકો ધૂણી દખાવે. એટલે સાધુ મહાપુરુષો 12 વર્ષ સુધી એક જગ્યા ઉપર તપ કરે, ચક્ર ભેદન થઈ જાય. હવે આપણે એક ચક્ર ભેદન થાય એટલે અમે સમજતા નથી, પણ તમારા શરીરમાં નખમાં રોગ ન હોય. મોટાભાગના સાધુ સંતો તમે જોતા હોય તો ઘણી બધી ચલમો પી જતા હોય, કેટલું બધું પી જતા હોય, એના શરીરને કંઈ ન થાય. એ ભજનનો પ્રતાપ છે. ભજનની કંઈક ઉર્જાઓ હોય છે, અને એ ભજનની ઉર્જાઓ એવા નારદજી જ્યારે નીકળ્યા, નારદજી ને એવું થયું કે લોકો સુધી મારે સંદેશો પહોંચાડવો છે. તો એક વખત મારે લોક પર્યટન તો કરતા જ રહેતા. નારદજી આજે સ્વર્ગમાં હોય, કાલે પૃથ્વીમાં હોય, કાલે પાતાળમાં હોય. એક દિવસ નારદજી ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા, અને પૃથ્વી ઉપર એને કલિયુગને ભયંકર જોયું. એક જગ્યાએ પણ સદાચાર નહીં, એક જગ્યાએ પણ કોઈ એક એવું સ્થાન ન હતું. એક એવું સ્થાન ન હતું કે જે સ્થાનમાં ક્યાંય ભજન દેખાય, ભજન વિનાનું સ્થાન હતું. બધા મંદ સુમંદ મતયો, બધા મંદ મતિના હતા, બધા મંદ ભાગ્યવાળા હતા, બધા પોતાના માટે જીવવા વાળા હતા. એક પણ જગ્યાએ શાંતિ ન મળી નારદજી. તમને ખબર કેમ પડી જાય કે આ જગ્યામાં ભજન થયું છે? જે જગ્યામાં તમને શાંતિ મળે સમજવાનું કે આ જગ્યામાં ભજન થયું છે, જ્યાં તમને અશાંતિ જોવા મળે સમજવાનું કે અહીંયા ભજન નથી. હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુ બંધનમ, બધામાં ગયા, પણ બધી જગ્યાએ ક્યાંક ગૃહસ્થાશ્રમીઓ ઝઘડતા હતા, ક્યાંક સંન્યાસીઓ પૈસાઓ લેવા માટે દોડતા હતા. આખો કલી એવો બધો વ્યાપેલો હતો. સ્ત્રીઓ પોતાનો દેહ વ્યાપાર કરતી હતી, બ્રાહ્મણો વેદને વેચતા હતા, અને ખેડૂતો પોતાની પાસે જે અન્ન હતું એ અન્નમાં ભેળસેળ કરતા હતા. નારદજીને આવું દુઃખ જોઈને કહ્યું કે હવે તો આમાં ક્યાંય રોકાવું જ નથી. એ પૃથ્વી છોડીને જતા હતા. છેલ્લી વખત એને એવું થયું કે વૃંદાવનમાં તો જાઓ, જ્યાં મારા હરિએ શ્રી લીલા કરી, હરિએ જે પ્રેમ લીલા કરી છે, હરિએ બધાને પ્રેમ આપ્યો છે, વૃંદાવનમાં તો જવા દે. જેવા વૃંદાવનમાં ગયા છે તો ભક્તિ મહારાણી પોતાના 2 પુત્રોને ખોડામાં લઈને બેઠા છે, રડે છે ભક્તિ મહારાણી. એક પુત્રનું નામ છે જ્ઞાન, એક પુત્રનું નામ છે વૈરાગ્ય. કલયુગમાં લોકો જ્ઞાન તરફ કોઈ દોડનારું હશે જ નહીં, જ્ઞાનના ગ્રાહકો કોઈ નહીં હોય કલીમાં, આ કલીનું વર્ણન છે. અને વૈરાગ્યના ગ્રાહકો નહીં હોય, વૈરાગ્ય માટે પણ કોઈની ઈચ્છા નહીં હોય કે અમે વૈરાગ્ય દાન કરીએ. જ્ઞાન અને વૈરાગ્ય બધાના જીવનમાં હશે, પણ કેવા હશે? વૃદ્ધ હશે. ભક્તિના ખોડામાં પડેલા 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય, 2 વૃદ્ધ હતા. કલીમાં કોઈ જ્ઞાન તરફ વૈરાગ્ય તરફ જનારું જ હતું નહીં. લગભગ લોકો આપણે બધાના જીવનમાં તપાસ તો કરીએ, આપણા જીવનમાં જ્ઞાન વૃદ્ધ છે કે યુવાન છે? આપણા જીવનમાં તપાસ કરીએ કે આપણા જીવનમાં વૈરાગ્ય વૃદ્ધ છે કે યુવાન છે?
આપણાજીનો ભગવાન પ્રત્યેનો ભાવ છે ભગવતી આસક્તિ ભક્તિ, ભગવાન પ્રત્યેની આસક્તિ ચોક્કસ છે આપણામાં, આપણી ભક્તિ યુવાન છે પણ આપણા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે. એટલે ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે કે હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ પણ હું કલયુગમાં ત્રણ કારણે હું બહુ દુઃખી થઈ છું. એક, સદાચાર ન હતો એટલે મારા જીવનમાંથી સદાચાર જતો રહેશે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ જશે. અમારા જીવનમાં ખરા અર્થમાં યોગ માર્ગ નથી, અમારા જીવનમાં તપ નથી, એટલે આવી ઘટના થઈ છે. તમે કોઈ પણ રીતે મારા દીકરાઓને તમે યુવાન બનાવો, તમે તો કોના દુઃખો નથી હૈરા. વાલ્મીકી દુઃખી થાય તો એને પણ માર્ગદર્શન કરનારા તમે છો, વ્યાસ દુઃખી થાય તો એને માર્ગદર્શન કરનારા તમે છો, અરે ધ્રુવ હોય પ્રહલાદ હોય એ બધાને માર્ગદર્શન કરનારા તમે છો, તો મારું માર્ગદર્શન નહીં કરો. અને ત્યારે કહ્યું કે તમે ચિંતા ન કરો, હું પ્રતિજ્ઞા કરું છું કે તમારા જે આ દીકરાઓ છે એ બે દીકરાઓને યુવાન બનાવી અને ભક્તિ મહારાણી ઘરે ઘરે ગેહે ગેહે જને જને હું તમારી સ્થાપના ન કરાવું. તસ્મિમ સ્થાવું સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને ઘરે ઘરે જેને તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ મટી જાઉં. નારદજીએ સંકલ્પ કરી લીધો છે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. આપણે એમ થાય કે જ્ઞાન એટલે શું ને વૈરાગ્ય એટલે શું. જ્ઞાનમ તત્વાર્થ સંબોધ, પરમાત્માના અર્થનો બોધ થવું એનું નામ છે જ્ઞાન. કે પરમ તત્વ શું છે એના અર્થનો બોધ થઈ જવું એને જ્ઞાન કહેવાય. અને વિરાગસ્ય ભાવ ઇતિ વૈરાગ્ય, રાગનો અભાવ, તમને કોઈ પ્રત્યે રાગ જ ન થાય એને વિરાગ કહેવાય. આ બંને વૃદ્ધ હતા, કહ્યું કે બધાની સ્થાપના કરી, ઘરે ઘરે એને સ્થાપના કરી. અને નારદજીનું તો કામ જ આ છે. અત્યારે નારદજી આ જ્યાં જ્યાં કથાકારો કથા કરવા જઈ નારદના સ્વરૂપમાં જ છે. નારદે પ્રતિજ્ઞા કરી હતી કે હું ઘરે ઘરે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરી. નારદજીનો સંકલ્પ ન તૂટે એટલે મને એવું લાગે નારદ જ કથાના રૂપમાં બધી જગ્યાએ જાય છે. બધા લોકો કે અત્યારે અત્યારની કથાઓમાં કીર્તનો બહુ આવે છે, નૃત્ય બહુ આવે છે, રાસ બહુ આવે છે, મને કહેવાની ઈચ્છા થાય નારદજી, નારદજીના નારદજીનો તો ધંધો જ એક છે, હરિગુણ ગાવાનો અને ગવડાવાનો. આ જ કાર્ય નારદજી કહે છે, જ્યાં જાય ત્યાં બસ એક જ કાર્ય. મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો કથાઓ એટલી બધી થઈ રહી છે અને લોકોના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગે એના માટે નારદજીનો સંકલ્પ સિદ્ધ કરવા માટે ભગવાને વિચાર કર્યો કે મારા ભક્તનું વચન ન ખાલી જાય, નમે ભક્ત પ્રમુખ્યતિ, મારા ભક્તનું વચન ખાલી ન જાય. એટલે ભગવાન નારદજીએ પ્રતિજ્ઞા કરીને કાનમાં વેદ મંત્રો ગાયા છે. અને એ વેદ મંત્રો વેદાંતના ઘોષ કર્યા છે, ગીતા પાઠ કર્યા છે, વૈદિક મંત્રોથી ઉભા કરવાનો પ્રયત્ન કર્યો. એટલે વૈદિક પરંપરાથી પણ જ્ઞાન અને વૈરાગ્ય જાયગા નહીં, ખાલી આંખ ચોયડી અરે ઉભા પણ નથી. વૃદ્ધત્વ દૂર કરીને યુવાન થવાની વાત તો અલગ હતી. ઉપનિષદના મંત્રો, ગાયત્રી મંત્રો, અરે ગીતા પાઠ, કહેવાની ઈચ્છા થાય કે વારંવાર પ્રયત્નો કરવા છતાં પણ એ જાયગા નહીં. ત્યારે નારદજી કહે આનો ઉપાય શું,
अहो निद्रा कथम याति वृद्धत्वंच महत्तरम। अरे आनी वृद्धावस्था तो केम दूर थाय, निद्रा नथी दूर थती तो वृद्धावस्था केम थाय, केवी रीते हूँ ज्ञान अने वैराग्य ने दरेक लोकोना जीवन में जगाड़ू। અને આવું જગાડવા માટે પોતે ચિંતિત થઈ ગયા ત્યારે ઉપરથી આકાશવાણી થઈ, ક્યાંના માટે તમે કોઈ સંત પુરુષને પૂછો આનો માર્ગ? અને સાધુ પુરુષ જે બોલશે એ જ, એતદ અર્થમ તુ સત્કર્મ સુરર્ષેત્વમ સમાચર તત્તે કર્માભિધાસ્યંતિ સાધવ સાધુ ભૂષણા। તમને સત્કર્મ કરો ની સત્કર્મ કોને કહેવાય કોઈ સાધુ પુરુષને પૂછો। આનો સ્પષ્ટ મતલબ થાય સાધુ પુરુષ જે કહે તે સત્કર્મ। એવા સાધુ પુરુષને શોધવા માટે નારદજી તીર્થ તીર્થ પરિભ્રમણ કરે। તીર્થમ તીર્થમ વિનિષ્ક્રમ્ય પૃચ્છન માર્ગે મુનીશ્વરા, જે મુનિઓ મળે એને નારદજી બે હાથ જોડીને કહે કે આપ મને કહો ભક્તિના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા માટે કયો ઉપાય છે, કયું સત્કર્મ કરું કે યુવાન થાય? મુનિઓ કહે વેદોનો પાઠ કરો, ઉપનિષદોનો પાઠ કરો, ગીતાના પાઠ કરો, જપ કરો, તપ કરો। કહ્યું આ બધું થઈ ગયું, મેં મારી આખી ઉર્જા લગાડી દીધી, પણ ભક્તિના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ઉભા ન થયા। મેં એને યમુનાના કિનારે વચન આપ્યું છે કે તમારા દીકરાઓને યુવાન કરી અને દરેકના હૃદયમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યની સ્થાપના ઘરે ઘરે ન કરું તો હું હરિનો દાસ નહીં, આ તો મારા પ્રભુ માટે તો હવે ચેલેન્જ થઈ ગઈ, મારા પ્રભુનો સવાલ છે। અને દરેક જગ્યાએ પૂછતા પૂછતા નારદજીને હવે થયું કે હવે કોઈ જવાબ નહીં આપી શકે। લગભગ મુનિઓ મૌન થઈ ગયા કે મૌન છે અમે, કોઈ મુનિઓ આશ્રમ છોડીને ભાગી ગયા, કોઈ પાસે જવાબ ન મળ્યો। ત્યારે નારદજી વિચાર કર્યો કે તપશ્ચરામિ ચાત્રેતી, હું બદ્રીનાથમાં જઈને તપ કરું, ને આજે પણ નિયમ એવો છે કે તમને ક્યારે કોઈ ઉત્તર ન મળતો હોય ત્યારે ઉત્તર દિશામાં ચાલ્યા જાઓ, હિમાલયમાં મોટાભાગના જવાબ મળી જાય। અને તદર્થમ કૃત નિશ્ચય, ત્યાં તપ કરવા માટે હું જેવો ગયો છું। નારદજી કે બદ્રીનાથ તરફ જતા હતા ત્યાં એને ચાર સનત કુમારો મળ્યા છે। નારદજીની આજ સ્થિતિ કંઈક અલગ હતી, આજે નારાયણ નારાયણ નામ નહોતું મુખમાં, આજ હાથમાં વીણાનો તાર નહોતો વાગતો, હાથની કરતાલ નહોતી વાગતી। સનત કુમારોએ કહ્યું કે કેમ અપ્રસન્ન છો નારદજી? નારદજીએ પોતાની વ્યથા જણાવી કે આવું આવું છે, હું ભક્તિ જ્ઞાન વૈરાગ્યને દરેકના હૃદયમાં સ્થાપિત કરવા માંગુ છું, એના માટે હું શું કરું? તો એમણે કહ્યું કે એના માટે તમે ભાગવતજી કરો। આ પાંચ વર્ષના બાળક જેવડા છે, ચારે ચાર ભાઈઓ, સનત કુમાર, સનક કુમાર, સનાતન કુમાર અને સનંદન કુમાર, ખાલી લંગોટ પહેરીને ફરવા વાળા છે। સનત કુમારોને ઓળખવા હોય તો ઓળખી કેમ શકાય? એના ત્રણ વિશેષણો છે। એક, જરા યુષ્માન બાધતે, એના આખા શરીરમાં વૃદ્ધા અવસ્થા લેશ માત્ર ટચ ન થઈ છે, આપણા પૂર્વજોના પૂર્વજ પણ એની ચામડી જોવ તો નાના બાળક જે, પાંચ વર્ષના બાળક, એનો મતલબ એવું નહીં સમજવાનું કે સાવ નાના છે, જેની ચામડી પાંચ વર્ષના બાળક જેવી હોય એ સનત કુમારોની ઓળખાણ છે। અમારે પૂજ્ય કાશ્મીરી બાપુની ચામડી તમે જોવો તો છેલ્લી અવસ્થા સુધી ચામડી એવી હતી કે નાના બાળકની જેવી કોમળ ને એકદમ મુલાયમ ચામડી હોય એવી ચામડી હતી। 100 વર્ષથી ઉપર વટી ગયા ત્યારે પણ એવી ચામડી હતી। જરા યુષ્માન બાદ હતી એની એક, એને વૃદ્ધા અવસ્થા, એની ચામડી વૃદ્ધ ન થાય એનું પહેલું લક્ષણ। બીજું લક્ષણ છે હરિશરણમ મેવ, એના મુખમાંથી સતત હરિશરણમ હરિશરણમ હરિશરણમ, સતત એના મુખમાંથી આ મંત્ર નીકળા ગયેલા છે, સતત બોલ્યા કરે છે હરિશરણમ હરિશરણમ। અને એની ત્રીજી ઓળખાણ એ છે કથા માત્રે એક જીવીને, ફક્ત ને ફક્ત કથા માટે જ જીવે છે, જ્યાં પણ કથા હોય ત્યાં। હમણાં જ શાસ્ત્રીજી કહ્યું કે કોઈ બૂટ ચપ્પલ પહેરી ન, આપણે કહીએ કે બૂટ ચપ્પલ પહેરીને આવ્યો થાય શું, પણ બૂટ ચપ્પલ પહેરીને આપણે જ્યાં ભાગવતજી પધારે ત્યાં ટોટલી તીર્થો પધારી જાય, ટોટલી દેવતાઓ, દંડકારણ્ય આદિ વનો, મોટા મોટા પુષ્કર આદિ સરોવર, મોટી મોટી નદીઓની ચેતનાઓ તત્કાલ આવી જાય, જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં ચેતનાઓ આવી બેસી જાય। અને એ આપણે ખબર ન પડે કે સૂક્ષ્મ રૂપમાં ક્યાં હોય, ને આપણે એના ઉપર આપણી પાદુકા જ્યાં ત્યાં ફેરવતા હોઈએ એના પાદુકા એના ઉપર પધરાવીએ એટલે આપણે બહાર, એટલે આખા મંડપમાં બધી જગ્યાએ એવી ચેતના હોય। સનત કુમારો પણ ચોક્કસ આ નેસડામાં આવીને બેસી ગયા હશે એની ચેતના ઉપર।
અને એ સનત કુમારો જ્યારે આવીને બેસી ગયા હોય એટલે એ સનત કુમારો કથા માત્ર એક જીવીને જેનું જીવન જ છે કથા માત્ર, કથા સિવાય જેનું જીવનમાં બીજી કોઈ ભાવનાઓ જ નથી એ વિચારે જ્યાં કથા થતી હોય ત્યાં આવીને બેસી જાય. છેલ્લે કોઈ ન હોય તો વક્તા ન હોય તો વક્તા તરીકે પણ સનત કુમાર બેસી જાય, છેલ્લે કોઈ ન હોય તો ત્રણ ભાઈઓ શ્રોતા બને એક ભાઈ વક્તા બને, આ એની ઓળખાણ છે. અને સનત કુમારો એ કહ્યું કે એના માટે ભાગવતજી તમે કરીએ, કે મેં તો એવું સાંભળ્યું છે કે ગીતા ભાગવત છે એ વેદ અને ઉપનિષદનો સાર છે, વેદ અને ઉપનિષદથી ન થયું એ કંઈ ભાગવતજીથી થશે? ત્યારે કહ્યું કે ક્યારેક ક્યારેક આંબામાંથી જ કેરી થાય, પણ આંબા કરતાં કેરીની મીઠાશ કંઈક અલગ હોય. આંબા આખામાં મીઠાશ ન હોય, આંબાના પાન ચાવો, એની દાળ ચાવો, એની છાલ ખાવો તો આંબામાં મીઠાશ ન હોય, એટલી એના ફળમાં મીઠાશ છે. આંબા કરતાં કેરીનું મહત્વ વધી જાય. એમ જેટલો અર્ક દૂધમાં નથી એટલો દૂધમાંથી ઉત્પન્ન થતા ઘીમાં છે. ઘીથી દીવો પટી જાય અને દીવો પ્રગટી જાય તો અંધકાર દૂર થઈ જાય. ઘી દૂધમાંથી જ ઘી ઉત્પન્ન થયું, પણ દૂધ કરતાં ઘીની મહત્તા જેમ વધારે છે. એમ ત્રીજું ઉદાહરણ કહ્યું, શેરડીના સાઠામાંથી ગોળ થાય, શેરડીના સાઠાથી કંઈ લાડવા ન બને, મેસૂદ ન બને, પણ એમાંથી નીકળતા ગોળમાંથી બને. શેરડી કરતાં ગોળની મહત્તા વધી ગઈ, એમ વેદ કરતાં ઉપનિષદ કરતાં પણ ભાગવતજીની મહત્તા છે, કારણ કે એમાં રસાસ્વાદ છે. ઓલામાં તમે રસની અનુભૂતિ વેદ ઉપનિષદમાં ન કરી શકો, આમાં તો રસની અનુભૂતિ થાય, અને એ રસની અનુભૂતિ થાય એટલે કહેવામાં આવ્યું છે કે તમે ભાગવતજીનો આરંભ કરો, કે તો તમે સંભળાવી દો મને ભાગવતજી, ભાગવતજીનું ગાન કરો, જેના કારણે બધાના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જાય, ભક્તિ મહારાણીના દીકરાઓ થઈ જાય. મારે દરેકના હૃદયમાં સ્થાપના કરવી છે કે અહીંયા નહીં, યોગ્ય સ્થાન ઉપર કથા થાય તો જ, કે યોગ્ય સ્થાન ક્યાં, બદ્રીનાથ છોડીને એને હરિદ્વારમાં આનંદ નામના તટ ઉપર કથા કરી. આપણે એમ થાય કે બદ્રીનાથ છોડીને અહીંયા શા માટે કથા કરી, એના કારણો હતા આઠ, આઠ કારણો છે હરિદ્વારમાં કથા કરવાના. આમાંથી ગયા છો બધા હરિદ્વાર? આમ હાથ તો ઊંચો કરો કોઈ ગયા હોય તો. હરિદ્વારની તમે વિશેષતા જોજો, હવે હરિદ્વાર જાઓ ત્યારે ચેક કરજો, બે નાક ચાલતા છે. નાકમાંથી હવા કાઢો ને તો અત્યારે એક નાક ચાલતું હોય, મારા જમણા નાકમાંથી શ્વાસ આવે, મારું જમણું નાક ચાલે છે અત્યારે. પણ તમે હરિદ્વારમાં જાઓ તો હરિદ્વારમાં 24 કલાક બે નાકમાંથી શ્વાસ આવતા હોય, જેને કહેવાય સુષુમણા, સતત સુષુમણા ચાલુ રહી, હરિદ્વારની વિશેષતા છે. હરિદ્વારની અંદર સૌથી વધારે ઋષિઓએ તપ કરેલું છે, મોટા ભાગના બધા ઋષિઓએ તપ કર્યું એવું સ્થાન હોય તો હરિદ્વાર. એટલે આપણે આનંદ આવે, ત્યાં ગુજરાતી જમવાનું મળે એટલે આનંદ આવે એમ નહીં. ગંગાજીનો કિનારો છે તો ઋષિકેશમાં પણ છે, આગળ છે, ગંગાજીના કિનારા બધી જગ્યાએ છે. એના ઘાટ સારા બાંધેલા છે એટલે નહીં, એની બજારો સારી છે એટલે નહીં, કે એટલા ઋષિઓએ તપ કર્યું છે એટલે હરિદ્વારમાં આનંદ આવે. નાના ઋષિગણેર જુષ્ટમ, જાજા બધા રોજ લોકો ત્યાં આવેલા છે. હરિદ્વારની બીજી વિશેષતા, રમ્ય એકાંત દેશસ્તમ. તમે હરિદ્વારમાં ગમે ત્યાં બેસો તો આંખ બંધ કરો, તમને એવું લાગે કે હું એકલો છું, મારી આજુબાજુમાં કંઈ નથી. એવા કેટલાય સ્થાનો છે કે ત્યાં તમે બેસો એટલે તમને ધ્યાન લગાડવું ન પડે, લાગી જાય. એમાં હવે પાછા જાઓ ત્યારે એક અનુભવ કરજો. આનંદ મહિમાનો આશ્રમ છે કનખલમાં, ક્યારેક સમય મળે હરિદ્વાર જાવ તો આનંદ મહિમાના આશ્રમમાં કનખલમાં જાજો, જ્યાં સતીનો દેહ પડી ગયો એની બાજુમાં જ આશ્રમ છે. એ આનંદ મહિમાના આશ્રમની સમાધિ છે, ત્યાં જઈને તમે આંખ બંધ કરીને બેસો તમને એવું ન લાગે કે મારી બાજુમાં કોઈ બેઠા, તમને એવું લાગે કે હું એકલો છું, બીજું કોઈ નથી. આ હરિદ્વારની બીજી વિશેષતા. હરિદ્વારની ત્રીજી વિશેષતા, યત સમીપસ્થ જીવાનામ વૈરમ ચેતસી ન સ્થિતમ. તમારી આજુબાજુના જે જીવો છે જીવો પ્રત્યે તમને હમદર્દી જાગી જાય. હરિદ્વાર જાઓ તો તમને કૂતરા પ્રત્યે, ઘોડા પ્રત્યે, હાથી પ્રત્યે, જે આજુબાજુમાં જે પ્રાણીઓ છે એના પ્રત્યે તમને હમદર્દી જાગે. તમને એમ થાય કે ઘોડા ઉપર નથી બેસવું, તમને એવું થાય કે આમ નથી કરવું, કોઈને ભાર નથી આપવો, એવી ભાવના થાય, આ એની વિશેષતા છે. અને બીજું, એટલા બધા ઋષિઓએ જ્યાં તપ કર્યું એવી તપસ્થલી છે, એટલે આપણે બધા ત્યાં જઈએ અને ત્યાં જઈને કથા કહે નારદજી કે ભલે. અને નારદજીને બધા લોકો ત્યાં ગયા અને મંગલાચરણનો આરંભ થયો. નારદજીને આગળ બેસાડ્યા, મંગલાચરણનો ખાલી આરંભ થયો, ખાલી જન્માદ્યસ્ય યતોન વયાદિ તરત, ખાલી એક શ્લોક ગવાનો, જેમ તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, હાથમાં કરતાલ લઈને આવી ગયા ત્રણેય યુવા.
અને ત્રણેય યુવાન હાથમાં કરતાલ હતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ સાત નામ બોલતા બોલતા આવ્યા આ સાતેય નામ બોલવાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આપણા જીવનમાં પણ યુવાન થઈ જાય પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કહેતા કે જેને પોતાના જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયને યુવાન કરવાથી સાત નામ બોલે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ અને વાસુદેવ આ સાત નામ છે સાત જન્મ સુધરી જાય આ નામ લઈએ તો એટલે બધા આની ધૂન ગવડાવતા હોય છે અને આ હાથમાં કરતા લઈને એવા તો ઓહો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એક શ્લોક ભાગવતજી નો ગવાનો ક્યાં યુવાન થઈ ગયા આ ભાગવતજી માં એવું બધું શું છે આશ્ચર્ય પ્રેમી થઈ જાય એવા ભાવ સાથે રાગ આશાવરી અને એમાં ચોપાઈના ઢાળ સાથે તમે પણ ગાવાનો પ્રયત્ન અમારી સાથે કહો કે આ સાશ્ચર્ય મેત આશ્ચર્ય છે મોટામાં મોટા આશ્ચર્યની વાત છે ભાગવત પુરાણ યોગ વેતા બ્રહ્માજી અને આદિકારણ શ્રીમન નારાયણજીનું નિરૂપણ કર્યું છે જે મોક્ષ જ્ઞાન પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે સાધનોની અવગણના કલયુગમાં બધા કરતા શ્રેષ્ઠ અને ચડિયાતું કોઈ હોય તો ભાગવતજી છે શાસ્ત્રીય કથિત કથાનિકરણ્ય જગત
આશ્ચર્યમ સ આશ્ચર્યમ એતત કથિતમ. શૌનકાદી કહ્યું કે ભાગવતમ પુરાણમ નિશ્રેયસે જાતમ, ભગવાને નિરૂપણ કર્યું છે યોગ વિદાદિ સૂચકમ. યોગ વેતા બ્રહ્મા આદિ પણ ના કારણ એવા નારાયણ જેનું નિરૂપણ કર્યું હોય. જ્ઞાનાદિ ધર્માન વિગણય સાંપ્રતમ, જ્ઞાનાદિ ધર્મો એ બધા સાધનો પણ જ્યાં ટૂંકા પડતા હોય એવી આ ભાગવતજીથી એક શ્લોકથી આવું થઈ જાય. આની મહત્તા શું? જ્યારે મહત્તા ગાતા કહે કે ભાગવતજી બીજા બધા પુરાણો પુરાણો છે, ભાગવતજી પુરાણ નથી, પુરાણ પુરુષોત્તમ છે. ભાગવતજી સ્વયં બ્રહ્મ છે, સ્વયં કૃષ્ણ છે. આજ ભાગવતજીમાં ભગવાન કૃષ્ણએ પોતાનું તેજ પધરાવ્યું હતું, પોતાનું ઐશ્વર્ય પધરાવ્યું હતું. ભાલકા તીર્થમાં પ્રભાસ તીર્થમાં પોતાનું આખું તેજ પધરાવ્યું હતું એ આ ભાગવતજી છે. તમારા ઘરે ખાલી ભાગવતજી હોય, એમણે પોથીજી યાત્રામાં મને આનંદ આવ્યો. આ પોથી યાત્રામાં લગભગ બહેનોએ પોતાના ચપ્પલ કાઢી અને ભાગવતજીને માથા પર પધરાવ્યા હતા. લગભગ મોટાભાગના લોકો હોય એવું વિચાર્યું કે મારા ઉપર પરબ્રહ્મ પરમાત્મા છે, કૃષ્ણ મારા મસ્તક ઉપર છે, મારે પાદુકા ન પહેરવી જોઈએ. કહેવાનો ભાવ એ છે કે મસ્તક ઉપર તમે કનૈયાને પધરાવ્યો છે. સાક્ષાત ભાગવતજીમાં ભગવાનનું તેજ છે, ઐશ્વર્ય છે. ઉદ્ધવે પ્રભાસ તીર્થમાં કહ્યું કે ભગવાન તદ વિયોગેન તે ભક્તા કથમ સ્થાસ્યંતિ ભૂતલે, તમારા વિના તમારા ભક્તો કેમ રહી શકશે ભગવાન. એટલે અમને અવલંબન માટે કંઈક ભગવાન કંઈક આશરો આપો. ત્યારે ભગવાને ભાગવતજીમાં તેજ પધરાવીને કહ્યું કે લોકો ભાગવતજીનું અવલંબન કરશે તો મારો અનુગ્રહ થશે, અને ભાગવતજીથી જ અનુગ્રહ થાય ઠાકોરજીના. એવા ભાવ સાથે કહ્યું છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય કહ્યું. જેટલા લોકો કથા સાંભળવા માટે બેઠા છે ને એ કથામાં ખાલી નારદજી એક સાંભળવાવાળા નહોતા, તમામ ઋષિઓ ત્યાં આવી ગયા હતા. ભૃગુ વશિષ્ઠ ચ્યવન ગૌતમ મેધાતિથિ દેવલ દેવરાજ પરશુરામ વિશ્વામિત્ર શાકલ માર્કંડેય દત્તાત્રેયજી પીપલાદ આ બધા ઋષિઓ સાધકો હતા, એ કથા સાંભળવા આવી ગયા હતા. અને સાધકો જયારે કથા સાંભળવા આવે, પૂજ્ય મુરીમાં આજે પધાર્યા મોગલધામથી, તો મને કહેવાની ઈચ્છા થાય કે સાધકો જયારે કથા સાંભળવા આવે ત્યારે એની ઓરા લઈને આવતા હોય, અને સાધકો જ્યાં બેસે ત્યાં એની ઓરાઓ પ્રવૃત્ત થઈ જાય, અને જેવી ઓરાઓ હોય એમાં આપણે પણ પ્રવૃત્ત થઈ જાય. સિનેમા હોલમાં જાવ તો માળા ન કરી શકો, ત્યાં તો ભગવાનનું ભજન જ યાદ આવે તમને કે ભગવાનનું ભજન કરીએ. સિનેમા હોલમાં ભગવાનનું ભજન યાદ ન આવે ત્યાં સીટી મારવાનું યાદ આવે. તમે કોઈ ભગવાનના મંદિરમાં જાઓ ત્યાં બીજો કોઈ વિચાર આવે નહીં, ત્યાં ભજન કરવાની ઈચ્છા થાય, ત્યાંની ઓરાઓ તમને સ્પર્શે. અહીંયા ભાગવતજીની મહત્તા ગાથા કહ્યું કે ઓહો, આટલા બધા ઋષિઓની વચ્ચે જેટલા લોકો બેસેલા છે, ભાગવતજી શ્રવણ કરીને હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય બેસી ગયા, અને કહ્યું કે આ ભાગવતજીનો એટલો બધો મહિમા, કહ્યું કે આ તો કઈ નથી. ભાગવતજીનો આરંભ જેમ જેમ થયો ત્યાં બધા આંખો બંધ કર્યા, ત્રિભંગ લલિત નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ એના હૃદયમાં બધા હૃદયમાં કૂદવા માંડ્યો. ત્યારે બધા ઋષિઓ કહ્યું ધન્ય છે, નારદજી કહે ધન્ય છે, આ તો કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો છે. અરે કહ્યું કે પાપીમાં પાપી માણસ પણ એક આસન ઉપર બેસી અને ભગવાન શ્રી કૃષ્ણની આ ભાગવતજીને કોઈ શ્રવણ કરે તો એના હૃદયમાં કૃષ્ણ નાચે. અરે પાપીમાં પાપી માણસ પણ પાવન થઈ જાય, અને પાપીમાં પાપી માણસના હૃદયમાં પણ ભગવાનનો આવિર્ભાવ થાય. અને એના માટે કહ્યું કે એક તમને જૂનો ઇતિહાસ સંભળાવું છું. ઇતિહાસમ પુરાતનમ સુત પૌરાણિક કહે છે, અને એ કુમાર લોકોએ સનત કુમારોએ નારદજીને એક જૂનો ઇતિહાસ સંભળાવ્યો છે. એ ઇતિહાસ બીજો કોઈ નહીં, આત્મદેવ નામના બ્રાહ્મણનો. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ, ને આત્મદેવ નામનો બ્રાહ્મણ સર્વ વેદ વિશારદ, દરેક વેદોનો નિષ્ણાત હતો, વેદપાઠી હતા, મોટા યજ્ઞ કરનારા હતા, જ્ઞાની હતા, સૂર્ય જેવા તેજસ્વી હતા, વિદ્વાન તો હતા, સાધક પણ હતા, ભજનાનંદી પણ હતા. એણે એની પત્ની એક ધુંધુલી સાથે વિવાહ કર્યા. એ ધુંધુલી પ્રાય એકલી રહેવાના કારણે એ બહુ કૃપણા કલહપ્રિય બની ગયા છે. અમે વધારે પડતું એકાંત સેવો, અને જો એકાંતમાં ભગવત ભજન ન હોય તો તમે કલહપ્રિય થઈ જાઓ, ઝઘડાખોર થઈ જાઓ. અને એ ઝઘડાખોર થઈ ગયા, અને એના ઘરે ઘણા સમય સુધી સંતાન ન થયું. એટલે એક દિવસ એ બ્રાહ્મણોને બોલાવ્યા છે ભોજન માટે, શ્રાદ્ધ માટે બોલાવ્યા છે, અને પત્ની હાથમાં મોટો બડો લઈને નીકળ્યા કે નીકળી જાઓ બહાર. બ્રાહ્મણોને કાઢી મૂક્યા. એક પણ યજ્ઞ હવે આપણા ઘરે ન થવો જોઈએ. કહ્યું કે હું બધાને યજ્ઞ કરાવવા જાઉં છું ને આપણા ઘરે નહીં,
તો કે નહીં, આપણા ઘરે આવી કોઈ ક્રિયા ન થવી જોઈએ. શા માટે ન થવી જોઈએ? ગો ભૂ હિરણ્ય વાસાંસી દિનેભ્યો યચ્છત સદા. તમે તમારું અડધું ધન તો આમાં ખર્ચી નાખ્યું છે, પણ આપણે સંતાન થયું? તમે કહો કે યજ્ઞ થી ને શ્રાદ્ધ ક્રિયા ને આ કરવા થઈ, એનાથી સંતાન તો ન થયું. નીકળી જાઓ તમે પણ બહાર, અને પતિ બધું છોડીને આત્મદેવ નીકળી ગયા છે. ગૃહમ ત્યક્તવા વનમ ગત. હવે વિચાર કર્યો કે મારા યજ્ઞનું, મારી પરંપરાનું, મારી વૈદિક પરંપરાનું જો અપમાન થતું હોય તો મારે જીવવું નથી. એ મરવા માટે એક સરોવર પાસે ગયા. આમાં પડીને આત્મહત્યા કરી જાઓ? પણ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય તો એ પાપ છે આત્મશ્લાઘા અને આત્મહત્યા. આ બંને સૌથી મોટા પાપો છે. અને એ આત્મહત્યા કરવા જાય એ પેલા તો ત્યાં સંન્યાસી એક આવી ગયા. તમારું ભજન ક્યાંક ને ક્યાંક તો તમને રોકે. ભજન કરેલું હતું એટલે કોઈ સંન્યાસીના રૂપમાં કોઈ પરમાત્મા જ આવ્યો. એને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, શા માટે રડો છો? તમારા દુઃખનું કારણ કહો. ત્યારે આણે કહ્યું કે મારા ઘરે નાના નાના છોડ છે એમાં પુષ્પ નથી આવતા, મારે ઘરે મોટા મોટા ઝાડ છે એમાં ફળ નથી આવતા. અરે હું બીજાના ઘરેથી ફળ લઈ આવું તો મારા ઘરે બગડી જાય છે. મારા ઘરે જે ગાય છે એને પણ વાછડો કે વાછડી નથી આવતા. મારું ઘર છે એ કલહયુક્ત છે, અને જેના ઘરે વારંવાર ગાળો બોલાય, જેના ઘરે વારંવાર ઝઘડાઓ થાય, એના ઘરે પુષ્પો ન આવે હો છોડની અંદર, એના ઘરે ઝાડમાં ફળે ન આવે. આ ચેતનાવાળા હોય આ વૃક્ષો પણ એને જેવું તેવું વાતાવરણ હોય તો એ પણ રડવા માંડે. જે એનો સ્વામી હોય એને વારંવાર જલ પીવડાવતો હોય એ બીમાર થઈ જાય તો આની ઉપર પણ અસર થાય. એ રડવા માંડે તો વૃક્ષ પણ રડવા માંડે. એટલે મારે હવે જીવવું નથી, પ્રજા દુઃખે ને શૂન્ય, મેં એટલું બધું ભજન કર્યું, એટલા બધા યજ્ઞો કર્યા, હવે મારા ઘરે બ્રાહ્મણોને જમવા માટે બોલાવું તો બ્રાહ્મણો જમવા નથી આવતા, કારણ કે મારી પત્ની એવી છે. એનાથી આગળ કહ્યું કે મારા ઘરે દેવતાઓ છે એ પોતાનો ભાગ લેવા માટે નથી, એટલે એક પણ યજ્ઞ નથી થતો મારા ઘરે. એનાથી પણ કહે કે મદિયા પૂર્વજા સ્તોયમ કવોષ્ણ ઉપભુંજતે. ઊંડા ઊંડા શ્વાસ લઈને હું બહુ દુઃખી થાઉં છું, હું મરવા માટે મારા પત્નીએ અપમાન કર્યું છે. અને કહ્યું કે સંન્યાસીના પગમાં પડીને કોઈ મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં જુઓ તો ખરા. અને ત્યારે આમ કપાળ ઉપર જોઈ અને આને કહી દીધું કે તારા ભાગ્યમાં સંતાન નથી, આ જન્મમાં નહીં સાત જન્મમાં પણ નથી. આપણે એમ થાય કે કપાળ ઉપર જોઈ શકાય? હા, કપાળની રેખા હોય, હાથની રેખા હોય, પગમાં રેખા હોય. અરે તમારા શરીર ઉપરથી જોઈને કહી શકાય કે માણસ કેવો છે કેવો નહીં? એના કાન ઉપરથી, ના નાક ઉપરથી, ના આંખ ઉપરથી, એની હાથની આંગળીઓ ઉપરથી, ના પગની આંગળીઓ ઉપરથી, એના ગાલ ઉપરના તલ ઉપરથી, એના ગળા ઉપરના તલ ઉપરથી, એના હાથ ઉપરના તલ ઉપરથી, એના કોણી ઉપરના તલ ઉપરથી જોતા જ ખ્યાલ આવી જાય કે આ કેમ છે. આમણે કહ્યું તારા સાત જન્મો નથી. આને પગમાં પડીને કહ્યું કે ના, મને કોઈ પણ રીતે તમે સંન્યાસી જો પુત્ર આપી શકો. આને કહ્યું કે મુંચા જ્ઞાનમ પ્રજા રૂપમ, મુંચ છોડી દે અજ્ઞાનમ, આ અજ્ઞાન છે તારું પ્રજા રૂપમ. ક્યારે કોઈને દીકરાઓ સુખ આપતા જ નથી, સુખ અને દુઃખ તો કર્મ અનુસાર હોય છે. આ બધું છોડીને તું સત્કર્મ કર, ભજન કર ભગવાનનું. આને કહ્યું કે નહીં, તમે સંન્યાસી જો આપો, બાકી પ્રાણાસ ત્યક્તો મિહાગત, હું અહીં મરવા માટે આવ્યો છું, તમારી સામે હું મરી જઈશ. અને જ્યારે આવું કહ્યું ત્યારે સંન્યાસી એને ફળ આપ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. અને પત્નીને કહેજે પાંચ નિયમ પાડે, રોજ સત્ય બોલે, એક ટાઈમ ભોજન કરે, બધાને દાન આપે, એની સાથે સાથે શૌચમ પવિત્રતા રાખીને બધા ઉપર દયા રાખે. ફળ આપ્યું કે ફળ આ લઈને જાય તારી પત્નીને ખવડાવજે. પણ પત્ની તો માથાબારે હતા, ફળ તો ન ખાધું, પાડોશણ પાસે જઈને ઘણા બધા કુતર્ક કર્યા. અને એ કુતર્ક કર્યા પછી તો એ પોતે કુતર્ક કરતા કરતા એની બેન ઓચિંતી આવી ગઈ. બેને કહ્યું કે તારે પુત્રથી પુત્રને જન્મ આપવાની જરૂરિયાત નથી, હું તને પુત્ર જન્મ આપીશ. અરે લાલન પાલન કરવામાં બહુ મોટી જફા છે, બહુ મોટા કષ્ટ છે, એટલે હું દીકરો મોટો કરી આપીશ, તારે મને પૈસા આપવાના. એ ફળ ગાયને ખવડાવી દે, ગાયને ખવડાવી દીધું. પોતાના પતિને કહ્યું કે મેં ફળ ગ્રહણ કરી લીધું. થોડા દિવસ પછી નાટક કર્યું કે મને સારા દિવસો રહ્યા છે. પતિ ભજનાનંદી હતો એટલે વિચાર કર્યો કે પેલા સંન્યાસીએ ભજન કરવાનું કહ્યું તું, એ યાદ આવી ગયું આત્મદેવને કે ભાઈ ખરેખર તો સંન્યાસે સર્વથા સુખમ, બધું ત્યાગીને ભજન કરવામાં સૌથી મોટું સુખ છે. એટલે આને બધું ત્યાગીને કહ્યું ભગવાને કૃપા કરી તો હવે એક વર્ષ ભગવાન ભજન જ કરું. ગામની વાડી હતી ત્યાં જતો રહ્યો ને ભજન જ કરવા માંડ્યો. આ ખોટે ખોટા
ઢોંગ કરે કે મારું પેટ વધી ગયું ને પાંચમો મહિનો છે ને કપડા અંદર ભરાવી નાટક કરવા માંડ્યા. નવ મહિના થયા ને બેન ને ઘરે દીકરો આવ્યો, બેન લઈ ગયા દીકરો, પૈસા લઈ ગયા. હવે હું તો આ દીકરાને મોટો નહીં કરું, તારે જ કરવો પડશે. તો કે મારા પતિને શું કહો, તારે કહેવાનું કે મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે, મારી બેનને બોલાવી લઉં, એ સેવા કરશે. મારી બેનને ત્યાં હમણાં દીકરો આવીને ગુજરી ગયો છે. આ તો એક વર્ષના અનુષ્ઠાનમાં હતો. આને કહ્યું કે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. દીકરાનો જન્મ થઈ ગયો ને એક વર્ષ પૂરું થયું, એટલે અહીં નવ મહિને બાળકનો જન્મ થયો ને એક વર્ષ પૂરું થયું એટલે ત્રણ મહિના પછી જયારે આત્મદેવ પોતાના ઘરે આવ્યા, ક્યાં તો ગાય ભાંભરતી હતી, દરવાજો ખોલ્યો પોતાના ઘરનો, ગાય પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ભાંભરતી હતી, ગાયના કિલે ગયા હતા, નાનો બાળક હતું. ન જ્ઞાતમ તદ રહસ્યમ, તું કોઈ એ રહસ્યને જાણી ન શક્યા તે ત્યાં બાળક કેના બી વિધિ યોગ હતા, કઈ વિધિથી ત્યાં બાળક આવ્યો ખબર જ ન પડી. આ એક સર્વે છે, એક આપની આગળ એક વિચાર મૂકું કે ગાયને સારા વેલાની સંતનું ફળ ખાવાથી ગાયને સારી વાછડી આવી હશે, અને સારા વેલની વાછડીને કોઈ ચોરીને ભાગી ગયું અને ગાય રડતી જન્મતાની સાથે કોઈ ચોરીને જતું રહ્યું, કોઈ બહારના લોકો મૂકવા આવ્યા છે કે આત્મદેવને અહીંયા બ્રાહ્મણને અહીંયા દીકરો નથી તો આપણે અહીંયા દીકરો છે, આપણે એને ઘરે મૂકી આવીએ, તો એ મૂકવા આવ્યા ને ગાય વારંવાર ભાંભરતી એટલે ગાયના કિલ્લા પાસે મૂકીને જતા રહ્યા. આ બધી ઘટના એક સાથે થઈ એટલે કેના બી વિધિ યોગ હતા એવું કહ્યું છે. ગાયને બાળક જન્મો એવું કહેવાનો ભાવ નથી. ભાગવતજીમાં સ્પષ્ટ શ્લોક બતાવે છે, 65મો શ્લોક છે ચોથા અધ્યાયનો મહાત્મ્યનો, ન જ્ઞાતમ તદ રહસ્યમ તુ કેના બી વિધિ યોગ હતા. અને આ બાળક ભગવાનનું મારા અનુષ્ઠાનનું ફળ છે એમ માનીને આ બાળકનો ઉછેર કરીશ, એને બાળકને સ્વીકાર્યો. ધુંધુલીને એવું લાગ્યું કે મેં ગાયને ફળ આપ્યું, ગાયે ક્યાંક બાળકને જન્મ નથી આપ્યો ને, મારી બધી વાતો પકડાઈ જશે તો. એટલે એ પણ કઈ ન બોલે, ના 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 ભગવાનની પ્રસાદી છે આપણે સ્વીકારશું. બે બાળકને મોટા કરવા માંડ્યા. જોજો આ જે બાળકને મોટા કરતા હતા એ બાળકનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું, જે એના બેનનો દીકરો હતો. એ બેનના દીકરાને એની બેન જ મોટાઈ કરતી હતી, પોતાના જ દીકરાને મોટો, એટલે એ હંમેશા ષડયંત્ર ચડાવતી હતી, દીકરાને એવું શિક્ષણ આપતી હતી. ને આ તરફ આનું નામ ગોકર્ણ રાખ્યું. બાપે કહ્યું કે આ ભગવાનની કૃપાથી મળ્યો છે તો એને આપણે વેદ અને ઉપનિષદ ભણાવશું. ગોષુ ઇતિ ઉપનિષદસુ કર્ણો યસ્ય ઇતિ ગોકર્ણ, બસ આ વેદ ભણનારો બને. બેને ભણવા માટે મોકલ્યા ત્યારે આ માએ કહ્યું કે આ દીકરાને મોકલી દઉં, એવી જગ્યાએ મોકલી દઉં કાશી જેવી જગ્યાએ કે ત્યાંથી ભણીને પાછો આવે જ નહીં. કાશીનો નિયમ થયો, કાશીનો રંગ લાગી જાય તો માણસ કાશીમાં જ રોકાઈ જાય. કાશીની ભૂમિ જ એવી છે, સંન્યાસીઓ એવા છે ત્યાં, સાંઢ એવા છે, શીડી એવી છે, સંન્યાસીઓ એવા છે, ત્યાંનું વાતાવરણ એવું છે, આખું વૈરાગ્ય યુક્ત વાતાવરણ. તમને એક વખત વૈરાગ્યનો નશો લાગે તો જ આ કાશીમાં જાવું. કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. અને અંતે આ ગયા ભણવા માટે, ગોકર્ણજીને મોકલા છે પણ મારો દીકરો નહીં જાય, દીકરાને ત્યાં રાખ્યો ધુંધુલીએ, ધુંધુકારીને. અને ધુંધુકારીને ત્યાં રાખવાથી એટલા લાડ આપ્યા કે દીકરો બગડ્યો છે. 14 અવગુણો આવ્યા છે. લાલયેત પંચ વર્ષાણી દસ વર્ષાણી તાળયે, 5 વર્ષ સુધી લાલો લાલો કરવાનું હોય, 10 વર્ષનો થાય એટલે એને વારંવાર શિક્ષા દેવી પડે, એ આમ ન કર, એ આમ ન કર, એ આમ ન કર. જો તમારા બાળકને તમે નાનપણમાં જ પ્રશિક્ષિત નહીં કરો તો આજે ચેક રબર ચોરશે, મોટો થઈને કોઈનો ચેક ચોરશે. તમારા બાળકને તમારે કંસ બનાવો કે કૃષ્ણ બનાવો, તમારે ધ્રુવ બનાવો કે ધુંધુકારી બનાવો, તમારે જ રામ બનાવો કે રાવણ બનાવો, એ બાળપણમાં નક્કી થઈ જાય. ચોક્કસ આ બાળક અહીંયા ઝૂલે છે, ભલે બાળક સાંભળતો નથી પણ એના ઉપર સંસ્કાર ચોક્કસ પડે. જેટલું બાળક વર્ગમાં નથી શીખતો એટલું બાળક ગર્ભમાં શીખી જાય છે. એટલે અમે એક બીડું ઉઠાવ્યું છે હમણાં કે 16 સંસ્કારથી બાળક સંસ્કારિત થવું જોઈએ, ને એ સંસ્કારો કોઈ લોકો ન કરે તો કઈ નહીં, આપણે સંસ્કાર ધામ બનાવવું છે, જેને સંસ્કાર કરાવવા હોય આપણે ત્યાં આવી જાય. આખી નવી પેઢી ઊભી કરવાનો એક પ્રયત્ન કરવો છે, એક સંસ્કારવાળી પેઢી ઊભી થાય, અને એ ગર્ભાધાન સંસ્કારથી લઈને બધા સંસ્કારો બાળકના થાય. એક વખત આપણે અનુભવ કરી કે ઋષિઓએ જે સંસ્કારો આપ્યા છે, એક વખત સંસ્કાર થાય તો એ બાળક કેવું છે. અત્યારે અમારા 2 પ્રયોગો ચાલે છે 2 બાળકો ઉપર, એના બધા સંસ્કારો અમે કર્યા છે, બધા સંસ્કારો. ને અત્યારે બાળકો સંસ્કારી છે, જ્યારે એનો વિવાહ સંસ્કાર થાય ત્યારે અમારે જાહેર કરવું કે આ એ બાળક છે જેના બધા સંસ્કારો થયા છે, આ બાળક એવો સંસ્કારી છે. તો એક પ્રયોગ અમારે પણ કરવો છે.
અને એ પ્રયોગથી ટોટલી લોકો સંસ્કારો એવા માટે સંસ્કાર માં બધું લઈ આવવું ને ક્યાંથી કેમ કરવું ને કેમ જવું ને બધી વ્યવસ્થા આપણે કરવાની, સંસ્કૃતિ આપણે ઊભી કરવી છે તો એના માટે ઘસાવાનું આપણે, ફરી સુસમાજ ઉભો થાય એના માટે સંસ્કારો જરૂરી છે. સંસ્કારો હશે, બધા સંસ્કારો થાય તો બાળક દેદીપ્યમાન બને. એટલે ઋષિઓ દેદીપ્યમાન હતા. અમે કાશીમાં બધા સંસ્કારો કરાવ્યા. અમે વેદ ભણવા માટે ગયા તો ગુરુજી કીધું બધા સંસ્કારો થયા છે? ભાઈ ખબર નહીં અમારે બધા થયા. બધા સંસ્કારો ફરીથી કર્યા અને બધા સંસ્કાર કરીને પછી વેદારંભ સંસ્કાર કરાવ્યો. કે બધા સંસ્કાર રહિત હોય તો તમે આ ભણી ન શકો. તમારી યોગ્યતા ન હોય તો તમારથી પાચન ન થાય. તમારી પેટની હોજરી એટલી હોય 10 ગુલાબ જાંબુ થોડા જમી શકાય. એ તો તમે વર્ક કરો ને તમારી હોજરી એવું બનાવો તો તમે જમી શકો. એટલે એમ ધુંધુકારી છે એનામાં બધા અવગુણો આવી ગયા છે. અને એવા અવગુણો આવી ગયા છે બધા કે એણે એ અવગુણો ચોરી કરે, વ્યભિચાર કરે, વેશ્યાઓ સાથે જાય, અરે હિંસક પ્રાણીઓને ભેગા રાખે, કૂતરાઓની ફોજ લઈને નીકળે, સ્નાન ન કરે, સંધ્યા ન કરે, દીના નામ અંધા નામ પ્રપીડત, ગરીબ લોકોને મારે, આંધળા લોકોને પાછળથી તાપલી મારે, અરે આજુબાજુમાં કોઈ ન હોય ને નાના બાળકો રમતા હોય તો એ બાળકોને સદ્ય કૂપે ન્ય પાતયત કૂવામાં નાખી દે, આવું બધું કરે. અને એક દિવસ તો જુગાર રમતા રમતા બધું હારી ગયા અને પોતાના ઘરના વાસણો પણ હારી ગયા. અને પિતાજી આજે એને રોકવાનો પ્રયત્ન કરે, તું વાસણ પણ લઈ જા, ત્યારે બાપને લાત મારી. અને પિતાજીને એકદા પિતરો તાળીય, માતા પિતા બેયને લાતો મારી, ત્યારે મા બાપ ખૂબ રડવા માંડી. ત્યારે પિતાજીને યાદ આવ્યું કે ઓલો સંન્યાસી મને બરાબર કહેતો કે દીકરાઓ સુખ ના આપે, સુખ તો પોતાનું કર્મ આપે. કે હવે મરી જ જવું છે ને એ જ્યારે બહાર નીકળ્યા પાછા મરવાનો વિચાર કર્યો. પેલા દીકરો નહોતો ત્યારે મરવાનો વિચાર કર્યો, આજે દીકરો છે તો મરવાનો વિચાર કર્યો. અને જ્યારે બહાર નીકળ્યા ત્યાં ગોકર્ણ મહારાજીના દીકરા ભણીને આવી ગયા હતા. એને એવું લાગ્યું કે આજે મને જે મારા ઘરમાંથી બહાર નીકળું મરવા જાવ, એક વખત મરવા ગયો ત્યારે એક સંન્યાસી આવીને મને બચાવ્યું, એ મારા માટે ભગવાન હતો. આજ મને સામેથી કોઈ રોકે ને મને કોઈ તું મર નહીં એવું કોઈ કહે અને જણાવે તો મારે સમજવાનું કે એ મારો પરમાત્મા છે. ઘરથી બહાર નીકળ્યા ગોકર્ણજી પગે લાગ્યા. કોણ? તો કે હું તમારો દીકરો ગોકર્ણ. કે પિતાજી કઈ બાજુ? કે મરવા જવું છે. અરે પિતાજી મરવા થોડું જવાય? આવું સમજાયું ત્યાં ખ્યાલ આવી ગયો કે મેં વિચાર કર્યો કે આજ મને ઉપદેશ આપે એ મારા માટે ભગવાન. એટલે પગ પકડી લીધા બાપે અને કહ્યું કે અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુ રહમ શઠ, હું તો અંધકારમાં જતો રહ્યો છું, મારો ઉદ્ધાર કરો હે કરુણાના સાગર, માં ઉદ્ધર દયા નિધે. ત્યારે ગોકર્ણજીએ બે શ્લોક ગાયા જેને ગોકર્ણ ગીતા કહેવાય. અને એમાં પિતાજીને કહ્યું કે પિતાજી કરવા જેવું આ જગતમાં એક જ છે, એ છે ભગવાનનું ભજન. ધર્મમ ભજસ્વ સતતમ પ્રિયજનો લોકધર્મા સેવસ્વ સાધુ જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણચિત કર્માસુ ભૂત્વા રસમહો પિતાજીને કહ્યું પિતાજી ધર્મમ ભજસ્વ, ભગવાન નું ભજન સૌથી મોટો ધર્મ છે. ધર્મ કયો? ભજસ્વ સતતમ, સતત ભગવાન ને ભજો, એનાથી મોટો કોઈ ધર્મ જ નથી. ત્યજ લોક ધર્માન, તમે લૌકિક કામોને પિતાજી છોડી દો. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરો, એનાથી શું થશે? સાધુ પુરુષની સેવા કરતા કરતા કામ અને તૃષ્ણા જતા રહેશે. માં અમારે સેવા કરી સાધુ પુરુષની, કામ અને તૃષ્ણા જતી રહી. બળબડતા એ સર્વંગ ઋષિના ધૂણામાંથી
બળબડતા દુણામાંથી એક વાર દેવીદાસ બાબાએ કહ્યું કે અમાર તું સેવામાં નહીં ચાલીશ, ખાલી એટલું કહ્યું. એ બળબડતા એ ધૂણામાંથી બે ચીપિયાઓ કાઢીને આખા ગાલમાં લગાડી દીધા. કહ્યું કે અમરને કહ્યું કે બેટા કેમ આમ કર્યું, કે તમે બાપા કહ્યું તું ને અમર તું સેવામાં નહીં ચાલીશ, તું ઉજડી છો, તું રૂપાળી છું, તું રોટી માંગવા માટે જાય, રામ રોટી લેવા માટે જાય, લોકો તારી ઉપર નજરો નાખશે, એટલે તું સેવા રેવા દે. બાપા હું સેવા વિના જીવી શકું એમ નથી, આ રૂપ તો આ શરીરની તો કોઈ મૂલ્યતા જ નથી. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષને તમે સેવો તો જહિ કામ તૃષ્ણા, કામ અને તૃષ્ણા દૂર થઈ જાય. પિતાજી કરવા જેવા બે જ કામ છે, સેવા કથા રસમહો નિતરામ પીવતો. કાં તો તમે સેવા કરો, સેવા કરવાથી અહંકાર દૂર થઈ જશે, અહંકાર દૂર થશે તો જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને કથા રસમ, અને કથાનો રસ પીવો, કથા સાંભળો તો વૈરાગ્ય એમને ઊભું થઈ જાય. કરવા જેવા પિતાજી આ બે કામ છે, બાકી તો આ મારો દીકરો ને મારી પત્ની ને આ બધું વિચારો એ તો માયા છે, અને આ માયા કોઈના હાથમાં આજ સુધી રહી નથી. અને એટલે તો કવિઓ એ પણ કહ્યું છે, અજબ જગત છે જગત છે ભગવાન કા ભજન કર લેના ચાહીએ, અજબ છે આ માયા. એટલે પિતાજી આ માયા છોડી દો, કે હું મારું દેહ સીમાંશ છે રુધિરે અભિમતમ અભિમતિમ, તમારી જે અભિમતિમ છે આ સંસારમાં દેહમાં જાયા સુતાદીશુ, પત્નીમાં દીકરાઓમાં મમતામ વિમુંચ, આ મમતાને છોડો, આ જ માયા છે પિતાજી. સમયાને સુખનો ત્યાં જગત હાથ જોડે, પણ સાથ છોડે. સમયાને સુખનો ત્યાં જગત હાથ જોડે, અજબ આ જગત છે અને આ માયા છૂટતી જ નથી. એટલે પિતાજી આ બધું
છોડીને તમે વનમાં જતા રહ્યો, વનમાં ઠાકોરજીના દસમ સ્કંદના ભાગવતજીનો પાઠ કરજો અને ઠાકોરજીની સેવા કરજો. 60 વર્ષની ઉંમરે ગત ષષ્ઠી વર્ષ 60 વર્ષની ઉંમરે જતા રહ્યો. અને આ તરફ તો ગોકર્ણજી કહે હું મારા પિતાજીને બોધ આપું તો હું પણ જતો રહું. પિતાજીને બોધ આપવા વાળા ગોકર્ણ પણ જતા રહ્યા. હવે તો મા ને દીકરો રહ્યા. માનું ગળું પકડીને કહ્યું કે મારે રાત્રે રૂપિયા જોઈએ, કાલ રૂપિયા નહીં આપી તો મારી નાખીશ. એ જ માં આજે અફસોસ કરે છે કે મારા પતિએ મને એક શબ્દ નથી કહ્યો ને, આ દીકરાને મેં પાલી પોષીને મોટો કર્યો, મારી બેનનો દીકરો છે તો એને મારો દરજ્જો આપ્યો, આજે મારવા માટે તૈયાર થયા. વિચાર કર્યો કે હવે તો મારા પતિ નથી રહ્યા તો હવે મારે શું રહ્યું, આ દીકરો તો મને મારી નાખશે. બડબડતા તારા મુખમાં હું અંગારા પધરાવીશ એવી ધમકી આપી. રાત્રે દરવાજો ખકડાયો એટલે કહ્યું કે આ મારી નાખશી. ડરમાં ડરમાં અંધારામાં કૂવામાં પડીને આત્મહત્યા કરી માએ. હવે તો ધંધુકારી એકલો રહ્યો. 5 વેશ્યાઓને ઘરમાં બોલાવી. એ વેશ્યાઓ ગણિકાઓ કહે કે અમને રૂપિયા આપવા કે અમે જતી રહી, આને રાજાને ત્યાં ચોરી કરી, ઘણો ધનનો ઢગલો આપ્યો છે, ગળામાં ધન પહેરાયું છે, પગમાં પહેરાયું છે, રાજી થઈ ગઈ આ બધી ગણિકાઓ. આ ગણિકાઓ કે તું ક્યાંથી લઈ આવી કે રાજાને ત્યાંથી ચોરી કરી. ગણિકાઓને થયું પકડાશું તો આપણે પણ જેલ ભેગું થવું પડશે. 5 ગણિકાઓએ નક્કી કર્યું કે આને મારી નાખો. 2 પગ ઉપર બેસી ગઈ, 2 હાથ ઉપર બેસી ગઈ, 1 છાતી ઉપર બેસી ગઈ. ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો પણ મર્યો નહીં. ત્યારે કોઈએ કહ્યું કે આમ મરશે નહીં. પાશમ કંઠે નિધાયસ્ય તન મૃત્યુમ ઉપચક્રમુ, નહીં મર્યા. તપ્ત અંગાર સમૂહાંશ્ચ, બળબડતા અંગારા લઈ આવો એના મુખમાં પધરાવીએ. અને તપ્તા ગાર સમૂહાંશ્ચ, તપ્ત અંગાર સમૂહાંશ્ચ, તપ્તપ્તા અંગારા હોય એના મુખની અંદર પધરાવ્યા. અને રાડો નાખતા નાખતા એનો દેહ પડી ગયો. એ ગણિકાઓ એને ત્યાં જ દાટી દીધી અને પછી નીકળી ગઈ. થોડો સમય મળ્યો એટલે ખબર પડી કે થોડા ઘરેણાઓ મળ્યા છે. રાજાને ત્યાં ચોરી થઈ ના ઘરેણા મળ્યા છે. ધુંધુકારીના ઘરમાંથી ધુંધુકારીએ ચોરી કરી છે. રાજાના સૈનિકોએ એને મારીને ક્યાંક ફેંકી દીધો. ગામમાં વાત પ્રસરી ગઈ. બધા કહેવા મને આત્મદેવ જંગલમાં જતો રહ્યો, દીકરો તીર્થયાત્રામાં જતો રહ્યો, એની માં કુવામાં પડીને મરી ગઈ, અને રાજાના સૈનિકોએ માર નાખ્યો, આત્મદેવનો આખો પરિવાર તૂટી ગયો. એમ થતા હતા આ તો તીર્થયાત્રા કરતા હતા ગોકર્ણ મહારાજજી. ગામના લોકો ક્યાંક કોઈ તીર્થયાત્રામાં જોઈ ગયા કે તમે તો આત્મદેવના દીકરા કે નહીં ગોકર્ણ મહારાજજી? તો કે હા, તમારી માં મરી ગઈ કુવામાં પડીને, તમારા ભાઈને રાજાઓએ ના સૈનિકોએ માર નાખ્યા. આહા, એમ થયું ઓહો, ભલે ભલે કઈ વાંધો નહીં, જ્યાં જાય ત્યાં હું શ્રાદ્ધ કરીશ, જ્યાં તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે. ગયા શ્રાદ્ધમ ગયા જઈ અચી કર, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. યસ્મિન તીર્થે તું સંયાતી, જે તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે. આપણે એમ થાય કે શ્રાદ્ધ કરવાની શું જરૂરિયાત છે? શ્રાદ્ધથી કઈ મુક્તિ થાય? હું 500 દાખલા તમને આપી શકું શ્રાદ્ધથી મુક્તિ થાય. આખી પ્રોસીજર છે. અરે પારસી લોકો, અરે મુસ્લિમ લોકો, અરે ઈસાઈ લોકો, બધા લોકોને એવું થઈ ગયું કે હવે મુક્તિ માટે શ્રાદ્ધથી મોટો કોઈ ઉપાય જ છે નહીં. માણસ મરી જાય, આ શરીર બળી જાય એટલે એનું સૂક્ષ્મ શરીર, તરંગોનું શરીર આખું હોય છે, જેને ઇંગ્લિશમાં વેવ્સ કહેવાય. આપણું એક સૂક્ષ્મ શરીર છે, તરંગોનું છે. અને એ તરંગો છે એ જેટલા હળવા હોય, એ હળવા તરંગો હોય, હળવા તરંગોને એ જ ઊંચા જાય, ઊંચા આમ ક્રાઇટેરિયામાં જાય એ તરંગો, તો એ તરંગો છે એ તરંગો જ વાદળાથી ઉપર જાય, જે વરસવા વાળા વાદળા છે એની ઉપર જાય તો જ એ વરસવા વાળા વાદળામાં એ વેવ્સ તરંગોના રૂપમાં એકત્રિત થાય ને એનું રેતસ બને. એ રેતસ વાદળામાં થઈ પાણીમાં ભરાય ને પાણી નીચે પડે એટલે ધરતી ઉપર આવે. એટલે ધરતીમાં વરસાદ થાય, જ્યાં ખડ ઉગતું ન હોય, ઘાસ ઉગતું ન હોય, ત્યાં ઉગી જાય. એ ઘાસ કે ધાન્ય થાય ને એ પેટમાં જાય, ગાયના પેટમાં જાય, મનુષ્યના પેટમાં જાય, તો એ પેટમાં જાય, ત્યાં અન્ન થાય, તો એ અન્નની અંદર રેતસ હોય, અન્ન આપણે ગ્રહણ કરી આપણા પેટમાં થાય, એમાંથી લોહી બને, લોહીમાંથી રેતસ બને, એ રેતસમાંથી પાછો જીવાત્મા બને. તમારે ત્યાં સુધી પહોંચાડવું હોય તો 2 રીતે પહોંચાડી શકાય. કેવી રીતે? 1, તમે જે મંત્રો બોલો એ મંત્રો સાથે, મંત્રોના તરંગો એકદમ હળવા હોય છે. સૌથી વધારે તરંગો હળવા ક્યાંયના હોય તો ગયાજીના છે. ગયાજીમાં એટલા બધા મંત્રો બોલાણા, જે જને હજામ ઉચન પ્રવિદ મહત્વમ વેદ જતિ દેજાત વેદઃ, એ મંત્રોથી તરંગો એટલા બધા હળવા થઈ ગયા કે તમે ગયાજીમાં જાઓ, તમે એના દીકરા છો, તમારા દાદા તમને બહુ વાલ કરતા, તમે જાઓ તો એ તમારા દાદાના તરંગો પણ તમારી પાછળ પાછળ આવે,
તમે જેવા ગયાજીમાં પ્રવેશ કરો એ તરંગો આવે ત્યાં તો મંત્રોના તરંગો આમ જતા જ હોય, આમ એમાં તમારા વડીલના તરંગો આવે એટલે સીધા ઊંચા. એટલે તો આપણી સંસ્કૃતિમાં બાળવાની પદ્ધતિ છે, બાળો એટલે અગ્નિના તરંગો ઊંચા જાય, એની સાથે સાથે આના સૂક્ષ્મ તરંગો પણ ઊંચા જાય. પિંડમાં એવા જ નદીમાં પિંડ પધરાવવાના હોય જે નદી સમુદ્રને મળતી હોય, એ સમુદ્રમાં મળતી હોય એટલે સમુદ્રમાં બાષ્પીભવનની પ્રક્રિયા થાય એમાં તરંગો ઊંચા જાય, એટલે તરંગો ઊંચા જાય. એટલી તમે કહો એવી રીતે સાબિત કરી શકો. આજે તો પહેલો દિવસ છે, હું કથા કરી નાખું છું, પણ કાલે મને કહેજો કઈ રીતે તમારે કથા સાંભળવી. તમે કહેશો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો એ રીતે કથા કરશો, તમે કે જ્ઞાન સભર તો જ્ઞાન સભર, તમે કહો ભક્તિ સભર તો ભક્તિ સભર, તમે કહેશો વૈરાગ્ય સભર તો તમે કહ્યું બધું મિશ્ર કરીને આપો. તમારા ગામમાં 24 જેટલી કથાઓ થઈ છે મેં એવું સાંભળ્યું છે. દર વર્ષે તમારા નાનકડા એવા ગામમાં કથાઓ 20-22 તો થઈ છે, હમણાં જ 3-4 મહિના પહેલા પૂરી થઈ છે. તો તમને ભાગવતજીના કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસ રજૂ કરજો, મોટે ભાગે હું 7 દિવસમાં તમારા એ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તત્પર રહીશ. એક પણ એવી બાબત નથી જેને તમે જૂઠી સાબિત કરી શકો. 7 દિવસ તમારા ગામમાં છું, તમે એક પણ વાત તિલક લગાડવાથી લઈને ચોટી રાખવાથી લઈને પગમાં ઝાંઝર પહેરવાથી લઈને કોઈ પણ એક બાબત તો તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય આપવાથી લઈ એક બાબત અરે ચાંદલો લગાડીએ એના ઉપર ચોખા લગાડીએ શા માટે, એક વાત તો કોઈ ખોટી કહી આપે? આ ચોખા છે આપણે એમ થાય કે ચાંદલો કરી પછી ચોખા શા માટે ચોડવામાં આવે? ચોખા સૌથી વધારે મંગલ વિચારો આપનારા ચોખા છે, માંગલિક ચિહ્નો છે, જેનો સ્પર્શ કરો ને માંગલિક વિચાર આવે. ક્યારેક અનુભવ કરજો, કાલે કથામાં આવો ત્યારે હાથમાં ચોખા લઈ આવજો, ખાલી આમ ચોખા ફેરવતા રહેજો હાથમાં. એક પણ નબળો વિચાર આવે તો મને કહેજો. માંગલિક વિચારો જ આવે, માંગલિક ચિહ્નો છે, ખાલી એને અડવાથી માંગલિક ભાવ ઉભો થઈ જાય. એમ તમારા કપાળમાં ચાંદલા થાકે ખાલી ચોખા આમ અડે ને ત્યાં માંગલિક ભાવ ઉત્પન્ન થવા માંડે, માંગલિક વિચારો આવવા માંડે. એવા જ મગ પણ એવા છે, મગને તમે સ્પર્શ કરો એટલે તો મગ ચોખાથી આશીર્વાદ આપવામાં આવે, એટલે ચોખા પધરાવવામાં આવે માથા ઉપર, એના દુખના લેવામાં આવે, માંગલિક વિચારો આપણા જીવનમાં આવે. દહીં દહીં ખાઈને જાવ તો માંગલિક વિચાર જ આવે, એટલે તમે બહાર નીકળતા હોય દહીંની એક ચમચી ખાઈને નીકળો માંગલિક વિચાર જ આવે. કેળના સ્તંભ જોતા માંગલિક વિચાર આવે, શેરડીના સાઠા જોતા માંગલિક વિચાર આવે. એટલે આપણે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય ત્યારે કેળના સ્તંભ ને શેરડીના સાઠાને લગાડવામાં આવે. એક બાબત તો એવી બતાવજો કે જેના ઉપર અમે સર્ચ કરી શકીએ. એટલે કાલે તમે જણાવજો આ આખે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે, ગયા શ્રાદ્ધમ અચી કરત, છતાં પણ શાંતિ નહીં. તમારા જીવનમાં ક્યારેય પણ તમને અશાંતિ આવે એટલે સમજવાનું તમારું પ્રિય પાત્ર અશાંત છે. પ્રીતિ પરસ્પર હોય. એક વિદેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો ઉંદરડીના બચ્ચા ઉપર. ઉંદરડીના 10 બચ્ચા ને એક ઉંદરડી હતી ને રોજ માટે સમુદ્રમાં 20 કિલોમીટર આમ 10 કે 20 કિલોમીટર દૂર લઈ જાય, પછી સમુદ્રની વચ્ચે રાખવા પાછળ લઈ આવવામાં આવે એમ રોજ કરે. એક દિવસ ઉંદરડીને અહીંયા રાખી કિનારા ઉપર ને એના બચ્ચાઓને ત્યાં લઈ ગયા અને એ બચ્ચાઓને મારી નાખ્યા. ત્યારે એને મારતા ત્યારે એની માને પણ ધ્રુજારી આવતી હતી કે મારા દીકરા સાથે કંઈક થાય, એ ધ્રુજતી હતી. અહીંયા પ્રીતિ પરસ્પર હોય, તમારું પ્રિય પાત્ર દુઃખી હોય તમને અહીં કંઈક થવા માંડે. દીકરો હોસ્ટેલમાં હોય ને શરદી થઈ તો માને ખબર પડી જાય કે આજ કંઈક આમ બહુ ચેન નથી પડતો, ફોન તો કરી લેવા દે, ફોન કરે તો ખબર પડે કે દીકરો બીમાર છે. અહીંયા બાપ કોઈ હોય કોઈ પિતા હોય ને એમ થાય કે આજ કંઈ આમ ચેન નથી પડતો, મારી દીકરી તો બરાબર અહીં સાસરવેલમાં ફોન કરે કે બેટા કેમ છે તો દીકરી બીમાર જ હોય. પ્રીતિ પરસ્પર હોય એમાં આને અશાંતિ થઈ એટલે એમ ખબર પડી કે મારું કોઈ પ્રિય પાત્ર અશાંત છે અને એના માટે પોતાના ગામમાં આવ્યા છે. પોતાના ગામે પોતાના ઘરમાં સૂતા રાત્રે કે રાત્રે 12 વાગે ભયંકર પ્રેત એની સામે ઊભો થયો. ક્યારેક હાથી બને, ક્યારેક ઘોડો બને, ક્યારેક પાડો બને, ક્યારેક ઇન્દ્ર બને, ક્યાંક અગ્નિ બને. મહારૌદ્ર તરંગ બપુ, આવું શરીર હોય હો, ભૂત પ્રેત ને બધું છે. કોઈ એમ કે સાબિત કરવા માટે આવો, મારી પાસે ગ્રંથ વાઇઝ મારી પાસે પ્રમાણો છે. સિડવિકની મહિલાએ પ્રેત ઉપર પીએચડી કર્યું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રેતો ઉપર પીએચડી થયા છે. સૂક્ષ્મ જગતો હોય છે અને એ જ્યારે આમ જોયું એને કે આવું કોણ છે, ત્યારે જલ છાંટી ગાયત્રી મંત્રથી કહ્યું તમે કોણ છો, ત્યારે રડતા રડતા બોલ્યો કે હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. અને ધુંધુકારી જ્યારે રડવા માંડ્યો ત્યારે કહ્યું કે મેં તારી પાસે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા, તારી મુક્તિ ન થઈ કે બીજો કંઈક વિચાર કરો આના માટે? એ કે હું વિદ્વાનોને પૂછીશ, યોગનિષ્ઠોને પૂછીશ, જ્ઞાનીઓને પૂછી
બ્રહ્મવાદીઓને પૂછી ભજનાનંદીને જવાબ મળશે, કોઈથી જવાબ ન મળ્યો ત્યારે પોતે સાધના કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવા માંડ્યો. ધિયો યો ન પ્રચોદયા, ધિયો યો ન પ્રચોદયા. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે શ્રીમદ ભાગવત કરો. અને એ શ્રીમદ ભાગવત સૂર્યની કિરણોથી એને ખબર પડી, સૂર્યના કિરણો છાતી ઉપર પડ્યા અને વિચાર સ્પંદિત થયો. ને ભાગવતજી માટે એ પોતે નીકળ્યા, કોઈ વક્તા તૈયાર ન થયો. મને તો આશ્ચર્ય થાય, એક વક્તા તૈયાર ન થયો કે કથા સંભળાવવા માટે તૈયાર થાય. કારણ કે વ્યાસપીઠ ઉપર હું બેસું તો કેવો વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસે જે બધાનું કલ્યાણ કરી શકે એવો, જેની યોગ્યતા હોય. ભજનાનંદી વ્યક્તિ ભાગવત ઉપર બેસે એટલે એ ભાગવત કરે કે ન કરે, પણ એ વ્યાસપીઠ ઉપર બેસી જાય અને જન્માદ્યસ્ય એક જ શ્લોક ગાય પિતૃ તરી જાય, એ તપસ્વી હોવો જોઈએ. અને એ તપસ્વી સાધક તરીકે મારામાં યોગ્ય ગુણ નથી તો મારે વ્યાસપીઠ ઉપર ન બેસવું જોઈએ, એટલે કોઈ તૈયાર ન થયા. અને છેલ્લે ગોકર્ણ મહારાજજીને કોઈ તૈયાર ન થયા, ગોકર્ણ પોતે પોતાના પિતૃ પાછળ કથા કરવા માટે બેસી ગયા. તો હવે યજમાન તો જોઈએ ને, યજમાનમાં એક બ્રાહ્મણને પ્રતિનિધિ રેખો ગામના, વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ. અને કથાનો આરંભ થયો, આખા ગામના લોકો કથા સાંભળવા આવ્યો, આખો પંડાલ ભરાઈ ગયો, ઘરનું ફળિયું ભરાઈ ગયું. જ્યાં ઓલાન દાયટો તો ત્યાં જ કથા કરી, ફળિયું ભરાઈ ગયું. તો આને એમ થયું કે હું બેસું તો ક્યાં બેસું, એક સૂકો વાંસ હતો એમાં બેસી ગયા. અને એ સૂકા વાંસમાં જેવા બેસી ગયા ને એક પછી એક દિવસની કથા આરંભ થઈ, તો એક પછી એક દિવસની ગાંઠ ફાટતી ગઈ. સાત ગાંઠો હતી, સાથે સાત ગાંઠો ફાડીને બહાર નીકળ્યા છે. જે પ્રેત હતા એ પાર્ષદ બની ગયા છે અને એને લેવા માટે વિમાન આવ્યું છે. ને વિમાન જ્યારે એને બેસાડવા માટે નંદ અને સુનંદ ના પાર્ષદો આવ્યા ત્યારે એમને કહ્યું કે એક મિનિટ ગોકર્ણ, કે કથા તો આખા ગામે સાંભળી, આના માટે જ વિમાન કેમ આવ્યું? ત્યારે કહ્યું કે આને કથા વિશિષ્ટ રીતે સાંભળી છે. કથાને જો આવી રીતે સાંભળો તો જ કથા તમારી અંદરની વાસનાની ગાંઠોને ફાડી નાખે. ઓલી વાસની ગાંઠો ફાડી, વાસનાની ગાંઠો ફાટે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ને અવિદ્યા ઈ સાથ વાસનાની ગાંઠો ફાટી જાય. પહેલે દિવસે તમે કથા બરાબર એક ચિત્તે સાંભળો તો તમારો ક્રોધ હોયો જાય. હમણાં અમે જ્યાંથી કથા કરીને આવ્યા છીએ, બામણાસા ઘેડ, ત્યાંથી કથા કરીને આવ્યા છે, ત્યાં અમે પહેલો દિવસ ક્રોધ વર્જ્ય દિવસ રાખ્યો હતો. કે આખા ગામમાં 10,000 ની વસ્તીનું ગામ છે, આખા ગામમાં કોઈ આજનો દિવસ ક્રોધ નહીં કરે, કોઈ તમારા પગ ઉપર પગ ચડાવી દે, તમારા પગ ઉપર બડબડતી દાળ પધરાવી દે તો એ ક્રોધ કરવાનો નથી. ક્રોધ વર્જ્ય દિવસ એક દિવસ અનુભવ તો કરો કે હું ક્રોધ કર્યા વિના રહી શકું કે નહીં, એક દિવસ લોભ કર્યા વિના રહી શકું કે નહીં, એક દિવસ મદ કર્યા વિના રહી શકું કે નહીં. એમ કથા સાંભળતા સાંભળતા જીવનમાં સહજ રીતે આવી જાય છે. આ વાસનાની ગાંઠો ફાડવાની છે. પણ કથા કેવી રીતે આ પ્રેતે સાંભળીને, તમારે કથામાં ભેદ શું? આને કથા સાંભળ્યું એટલે એકદમ એકાગ્ર ચિત્તે એક આસનમાં બેસીને કથા સાંભળી, એને શ્રવણ કહેવાય. પછી જે કથા સાંભળી એનું આખો દિવસ મનન કર્યું કે આ વાતો આવી, આ વાતો આવી, આ વાતો આવી. અને એ વાતો કરતા સતત મનન કરો તો એ વાત તમારામાં દ્રઢ થઈ જાય. અને પછી વારંવાર એનું ચિંતન કરો તમારા જીવનમાં આવી જાય, જેને નિધિ ધ્યાસન કહેવાય. એટલે આ લોકોની મુક્તિ થઈ છે. તો જેવા એ તો જતા રહ્યા, ધંધુકારી તો છૂટી ગયા, મુક્તિ થઈ ગઈ. તો આ ગામના લોકો કે અમારી મુક્તિ થાય એના માટે ફરી કથા કરો. આ કથા અષાઢ સુદ નોમથી પૂનમમાં થઈ હતી ને હવે જે કથા થઈ એ ફરી શ્રાવણ મહિનામાં નોમથી પૂનમ થઈ. આખા ગામના લોકોએ સાંભળી અને બધાએ સાંભળતા સાંભળતા શ્રવણ કર્યું, મનન કર્યું અને વારંવાર ચિંતન કર્યું કે મારા જીવનમાં આ ક્યાં લાગુ પડે, મારા જીવનમાં ક્યાં લાગુ પડે. અને નિધિ ધ્યાસન થતા પોતે જીવતા લોકો મુક્ત થઈ ગયા. ભાગવતજી મરેલાની મુક્તિ અપાવે એમ નહીં, જીવતા લોકો પણ 7 દિવસ એકાગ્ર ચિત્તે સાંભળે તો ભાગવતમાં મુક્તિ થઈ જાય. અમારે સુરતમાં આ સત્ય ઘટના છે. સુરતમાં બ્રાહ્મણ પરિવારની ત્યાં કથા હતી અને એમણે એનો જીવ નહોતો છૂટતો. એણે કહ્યું કે એક વખત ભાગવતજી આવશે હું છૂટી જઈશ. ભાગવતજીના પહેલા દિવસે જ કથાના મંડપમાં જ જીવતાને પણ મુક્તિ અપાવનારો ભાગવતજીનો ગ્રંથ છે. અને આવી રીતે આજે શાંડિલ્ય ઋષિ આ 6 અધ્યાયનો પાઠ આજે પણ કરે રાખે છે એવું આ મહાત્મ્ય છે. અને મહાત્મ્યમાં હવે કથાના નિયમો છે. સેદ નિયમો કહીને છેલ્લે 10 મિનિટ માટે એક રાસ લઈને પછી કથાને આપણે 12:30 વિરામ કરશું. પણ એ પૂર્વમાં કથાનો સૌથી પહેલા નિયમ છે કે કથામાં વક્તાને, શ્રેષ્ઠ વક્તાને બોલાવી લઈ આવવા જોઈએ.
कथा क्या जगह करी तीर्थ में सौ श्रेष्ठ कथा पछी वने वन अंदर बीजा नंबर तीजे पोताना घरे कथा करवी जोई। हवे आपणे एम थाय के तीर्थ श्रेष्ठ केम, तीर्थ नी अंदर तपस्वीओनी ओरा होय जबरदस्त एटले तीर्थ श्रेष्ठ। आपणे एम थाय के वनमां ज्यां कोई लोको तमने कथामां डिस्टर्ब न करे एवी जगह कथा करवी जोईए। एटले वनमां कोई आपणे वाहनोनो अवाज न आवे, कंई न आवे, एटले वन श्रेष्ठ। अने त्रीजू गृहम, त्रीजू छेले घर। घरमां तो वारंवार तमारा घरनी आजूबाजुमां कोई निकळता होय, आजूबाजू वाळा होय एटले डिस्टर्ब थाय, एटले त्रीजू ऑप्शन घरनुं छे। कथाना वक्ता ने बोलावा, कथाना वक्ता केवा होवा जोईए, 14 गुण कथाना वक्ता में होवा जोईए, एवा वक्ता ने बेसाडवा जोईए। आपणे एम थाय के तो ए 14 गुणों वाला वक्ता ने लई आवा जवुं तो शुं करवुं पड़े, एना माटे तमारामां 11 गुण आववा जोईए। जो तमारी अंदर 11 गुण आवे तो ए बधा तमने एवा वक्ता मळे। अने ए 11 गुणों क्या छे एना माटे 11 लक्षणों बतावा छे। आवो श्रोता होय तो एने श्रेष्ठ वक्ता मळे। श्रोताओना 11 लक्षणों बतावा छे। यः स्थित्वा विमुखं प्रणम्य विधिवत्, यज्ञान्यवादो हरहरे लीला स्रोतुमभीप्सते निपुणो नम्रो तदुताञ्जलिः। शिष्यो विस्मसितो नुचिन्तन परः प्रसुनेदुर दह सुचिर नित्यं कृष्णजन प्रियो निगदितः श्रोतासवे वक्तृभिः। આપણા જીવનમાં આ 11 ગુણો આવી જાય તો આપણે શ્રેષ્ઠ શ્રોતા મળે। શ્રોતા કેવો હોવો જોઈએ, કેમ હોવો જોઈએ એનું વિસ્તૃત વર્ણન આપણે કાલે કરશું, પણ આજે 10 મિનિટ માટે આપણા શ્વાસને વિશ્વાસ સાથે જોડવા માટે આમ નાકની આગળ હાથ રાખો જે કયો શ્વાસ ચાલે છે। જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ને આમ જમણો હાથ 2 સેકન્ડ માટે દબાવો, આ ડાબું નાક ચાલુ થઈ ગયું। ડાબો ચાલતો હોય ડાબો હાથ દબાવો તો જમણું નાક ચાલુ થઈ જાય। ડાબો જમણો હાથ ને પગ વારંવાર દબાય 10 મિનિટ માટે થાય તો સુષુમણા ચાલુ થઈ જાય અને 2 નાકમાંથી હવા આવવા માંડે। એ જ્યારે ચાલુ થાય ત્યારે જે આનંદ આવે, આપણે રાસ રમવાનો આનંદ ન હોય પણ ખરેખર સુષુમણા ચાલુ કરવાનો આનંદ હોય। આ રાસ વાસ્તવિકમાં સુષુમણા ચાલુ કરે છે એટલે 10 મિનિટ માટે કીર્તનમાં જોડાય અને કીર્તન પૂરું કરીને આપણે 11 લક્ષણો સાંભળી અને પછી કથાને વિરામ કરશું। વિશેષ અતિથિઓ પધારે એના સ્વાગત માટે જશું, પણ 10 મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું આપણે। હે અવગુણ પોતાના ને સદગુણ બીજાના, જોવાની ટેવ તમે પાડો રે, સદગુણ બીજાના Oh,
सहारो रे अवगुण पोसाता सदगुण बिजाना जो वादे खेव तुम्हें पाड़ो रे अवगुण पोसाता सदगुण बिजाना जो वादे खेव तुम्हें पाड़ो रे Oh,
अवगुण पोताना ने सदगुण बिजाना जोवानी देव तमे पाड़ो रे अवगुण पोताना ने सदगुण बिजाना जोवानी કથાના યજમાનોને પાંચ નિયમો જે પાડવાના હોય કથાના વિધિ વિધાનમાં, એમાં એક નિયમ છે કે રોજ માટે વ્યાસપીઠને પ્રણામ કરવા, રોજ માટે જપ કરવા, એટલે બની શકે તો રોજ માળા લઈને આવે, બે મિનિટ માટે ભૈરવીમાં જતા રહેશું, માળા લઈને આવે, જપ કરવા, બની શકે એટલી પ્રદક્ષિણા કરવી. મોટા ભાગના બધા તીર્થો આવી જાય છે, ભાગવતજી જ્યાં પધારે, સ્વયં બ્રહ્મ જ્યાં પધારે, ત્યાં બધા તીર્થો, બધી ઓરાઓ આવી જાય, એટલે એ બધી ઓરાઓ ચારે તરફથી આપણે મળે એટલે એની પ્રદક્ષિણા કરવી. ચોથો નિયમ, વાસી ભોજનનો ત્યાગ. તમે કદાચ આમાં ઉપવાસ ન કરી શકો તો બંને ટાઈમ ભોજન કરો, એક ટાઈમ ભોજન કરો, જે કરવું હોય, પણ તમારે વાસી ભોજનનો ત્યાગ કરવો. વાસી વસ્તુની જેમ પડીકાઓમાં જે આવે એ બધું નહીં જમવું, વાસી ભોજનથી મન બને છે, ભોજનથી. એટલે વાસી ભોજનનો ત્યાગ કરવો અને એક કથાના અંતમાં કીર્તન કરવું. કીર્તન જોવા જઈએ તો એક પ્રકારની સાઉન્ડ થેરાપીની મદદથી, એવું કહી શકાય, વોઇસ સાથે હિલિંગ છે, અવાજ સાથે હિલિંગ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે આ. સુષુમણા ચાલુ કરીને આનંદની અનુભૂતિ કરવા માટેનું સાધન છે, ભગવાનને બોલાવવા માટે નિમંત્રણ પત્રિકા છે. નારદજીની આ કથા કાલે આપણે વિસ્તાર સાથે કરશું. નારદજીએ જ્યારે કથા વિરામ થઈ ત્યારે કીર્તન થયું, એમાં ભગવાન પધાર્યા નારાયણ. નારાયણે કહ્યું, નારદ તારી કથાથી હું પ્રસન્ન છું, કે માગ શું જોઈએ? ત્યારે નારદજી એટલું જ માગ્યું, આજ પછી ગમે ત્યાં કથા થાય ને કથામાં ભગવાન કીર્તન થાય, ત્યારે સાત દિવસમાં એક દિવસ તમારે એ કીર્તનમાં તમારા પાર્ષદો સહિત પધારવાનું, એટલે ભગવાનને બોલાવવા માટેની નિમંત્રણ પત્રિકા છે. વિશેષ ચર્ચા આપણે કાલે કરશું. આજે 12:30 વાગ્યાના સમયે કથાને અહીંયા વિરામ કરવા સાથે બે મિનિટ માટે આપણે બધા ભગવાનના થઈ જઈએ, ભગવાનના નામ સાથે કથાને વિરામ કરીએ. મુકુંદ માધવ ગોવિંદ બો, વિઠ્ઠલ કેશવ હરિ હરિ બો. મુકુંદ માધવ ગોવિંદ બો, મુકુંદ માધવ ગોવિંદ બો, વિઠ્ઠલ કેશવ હરિ હરિ બો. મુકુંદ માધવ ગોવિંદ બો, કેશવ માધવ હરિ બો. ઓ રામ રામ બોલ પ્યારે કૃષ્ણ કૃષ્ણ બોલ, ઓ રામ.
रघुपति राघव सीतेश बोल रघुपति राघव श्री कृष्ण बोल रघुपति राघव सीतेश बोल रघुपति राघव श्री कृष्ण बोल रघुपति राघव सीतेश बोल रघुपति राघव रघुपति यादव की देश वो रघुपति यादव श्री कृष्ण राम राम बोल प्यारे कृष्ण कृष्ण राम राम बोल प्यारे कृष्ण कृष्ण सौ प्रथम यूट्यूब चैनल डॉक्टर महादेव प्रसाद नी ऑफिशियल चैनल द्वारा जोई रहेला तमाम श्रोताजनों ने भक्तजनों ने तथा वालम टीवी ना माध्यम थी जोई रहेला तमाम मित्रों ने व्यासपीठस्थ वक्ता परम पूज्य गुरुदेव डॉक्टर महादेव प्रसाद अने मकवाणा परिवार ना जय द्वारकाधीश साथे साथे आजना पूजाना यजमान मित्रों ते आरती वदना माटे मंच पर पधारशे आवो अर्जुन भाई आपणो जे परिवार हतो पूजामा प्रातः काले ते बधाय मित्रों मंच पर पधारो आपणे सीधा ज आरती वंदनामां जोड़ाशुं दररोज प्रमाणे आपणो क्रम 8:30 वागे कथानो क्रम रहेशे नेसड़ा वाला बदा 8:30 वगे आवी जासे के बाकी हमें 8:30 એટલે 8:30 માં 5 કોમ હશે કે હાજર હશું તો 8:30 થી લઈ અને 12:15 વાગા સુધીનો કાર્યક્રમ રહેશે 12:15 થી 12:30 વાગા સુધીમાં આરતી વંદના અને આવેલ સવિશેષ વ્યક્તિઓના સન્માન આપણે કરીશું અત્યારે આવો અર્જણભાઈ પધારો આરતી વંદના માટે તમારી સાથે પૂજામાં જેટલા પણ તમારા પરિવારના સભ્યો હતા એ સૌને નિવેદન કરીએ મંચ ઉપર પધારો આવો બહેનો આવો પુરુષો બધા પ્રેમ અને ભાવથી આરતી વંદનામાં જોડાશું સન્માન સમારંભ આપણે કાલથી જે પણ પોતપોતાના ક્ષેત્રમાં જે સવિશેષ નામ ધરાવે છે એવા સૌ મહેમાનોનું પણ સન્માન કરશું આજે સવારે જે પૂજામાં અમારી સાથે જે યજમાન મિત્રો હતા તે સૌ મંચ ઉપર ઝડપથી પધારે થોડી જ ક્ષણોમાં આપણે આરતી વંદનામાં જોડાશું આવો રાજુભાઈ ક્યાં છે રાજુભાઈ પધારો સવારે જે પૂજામાં હતા એ તમામ મિત્રો આરતીની થાળી લેશે અને પ્રેમ અને ભાવથી ભેગા મળીને આપણે હા રાજુભાઈ મકવાણા અમે આખી કથામાં એમની સાથે જ જોડાયેલા છે તો અમારો ભાવ છે એ પણ આરતી વંદનામાં જોડાશે સામેથી આવજો સામેથી હવે સંગીત મિત્રોને હું નિવેદન કરીશ કે સીધા જ આપણે આરતીમાં જોડાશું પ્રેમ અને ભાવથી કૃષ્ણ કનૈયાની આવો રાજુભાઈ ઝડપથી પધારો અને એક નિવેદન કરું છું કે 12:15 સમય થાય એટલે અમારો આ યજમાન પ્રિય આવ્યો પાંડેજી રાજુભાઈને હાથમાં થાળી આપી દેજો આવો સંગીત મિત્રો પ્રેમ અને ભાવથી આરતીમાં જોડાશું Thank you.
ના કાળ ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ મંગલ મંગળ વિષ્ણુ મંગલ પુરજ મંગલ પુંડરી કાક્ષલાય તો હરે નારાયણી નમો સુદે નારાયણી નમો સુદે આરતીની થાળી નીચેના ભાગમાં મૂકી દેજો, નીચે મૂકી દો, અમારા ભૂદેવો લઈ લેશે. અસ્તો પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાન્યાદાયો. દરેક યજમાન મિત્રો જે હાથમાં પાણી આપ્યું છે ને એનાથી બે હાથ આપણા ખાસા કરી નાખવાના, ધોઈ નાખવાના છે. અને હાથમાં હવે ભૂદેવો પુષ્પ આપે છે. હા, એ બધી આરતીની થાળી સૌ વૈષ્ણવોને પહોંચે, બહેનો અને પુરુષો સૌ આરતી લઈને જાય એવી વિનંતી. હાથમાં પુષ્પ રાખી લેજો, ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીશું. ઓમ જગ્નેહન જગ્નમય જંત દેવાતાન ધર્માણ પ્રદમાન્યા સન્નાતે અનાકમ મહિમાન ચંદ્ર પૂર્વે સાધ્યા સંત દેવા અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષસ્વ પરમેશ્વર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. ઓમ ભૂર્ભુવઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિ તુતિપાઠમ. મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ. ઠાકોરજીના ચરણોમાં મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી અને યજમાન પરિવાર પ્રદક્ષિણા કરશે. સાથે સાથે મકવાણા પરિવાર આયોજિત આ નેસડા ગામને આંગણે પધારેલા સૌ શ્રોતાજનો, ભક્તજનો, વૈષ્ણવો, તે સૌ કૃષ્ણ ભક્તોને બે હાથ જોડી અને કરબદ્ધ પ્રાર્થના કરીએ છીએ કે સૌ ઠાકોરજીનો પ્રસાદ એટલે ભોજન મહાપ્રસાદ લઈને જશો એવી વિનંતી. બરાબર કાલ સવારે 8:30 વાગે આ મંડપમાં ભેગા થશું. 12:15 વાગ્યા સુધીનો આ કથાનો ક્રમ રહેશે. અને સંગીત મિત્રો નિવેદન, ભગવત નામ સાથે યજમાન પરિવાર નામ લઈ રહ્યું છે, આપણે બધા પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી. જય શ્રી કૃષ્ણ. પરિવાર ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ માનવીઓની પોતાના ઘર જેવી જ સર્વ સુવિધાયુક્ત રજિસ્ટર